Nirudeshe 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 Sansare mujhe mukt brahman Panshu malin veshe Nirudeshe Nirudeshe Sansare mujhe mukt brahman Panshu malin veshe Nirudeshe Nirudeshe પ્રોગ્રામ શરૂ કરીએ. હવે સૌ પ્રથમ હું જયશ્રી મર્ચન્ટ, આપ સૌ સાહિત્ય રસિક ગુણીજનોનું આજની સભામાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવું છું. રવિવારની બપોરે જ્યારે દિવસ આળસ મળીને કશું એ ન કરવાની ફરમાઈશ કરી રહ્યો હોય ત્યારે એ લલચામણી ઓફરને નકારીને ગુજરાતી સાહિત્યની એક અપૂર્વ અને ગૌરવવંતી ઐતિહાસિક ઘટનાના સન્માન સમારંભમાં અહીં આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો તે નાની સુની વાત નથી. આપ સૌ સારા અને સાચા સાહિત્યના કદરદાનો થકી આવનારા સમયમાં ગુજરાતી ભાષા જીવંતતાથી ધબકતી રહેશે જ એમાં શંકા નથી. માનનીય પૂજ્ય શ્રી રઘુવીરભાઈ ચૌધરી, આદરણીય ખાસ મહેમાનો, વડીલો અને મિત્રો, આપ સૌની હાજરી બદલ અમારી આખી ટીમ વતી હું આપ સૌનો આભાર માની અને ભાવભીનો આવકાર આપતા એક અદના ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું. આ કાર્યક્રમ સ્વપ્નદ્રષ્ટા શ્રી મહેન્દ્રભાઈ મહેતાના મન, આત્મા અને હૃદયનું ફરજન છે, જે આદરણીય શ્રી બાબુભાઈ સુથારની દોરવણી વિના જન્મ પામી ન શકત. માનની આજના કાર્યક્રમને વાસ્તવિક બનાવવામાં અને આયોજન કરવામાં પાયાના પથ્થરનું કામ કરનાર માનનીય શ્રી કિરીટભાઈ શાહ અંગત કારણોસર હાજર નથી રહ્યા, પરંતુ એમની શુભેચ્છાઓ આપણી સાથે છે. આ સાથે અમારા સૌના વડીલ અને બે એરિયામાં થતી પ્રત્યેક સાહિત્ય પ્રવૃત્તિના પ્રણેતા અને પ્રેરણા સ્ત્રોત મુરબ્બી શ્રી પ્રતાપભાઈ પંડ્યાની કમી પણ સાલી રહી છે. એમને પણ અંગત કારણોસર બહાર જવાનું થયું છે, તો આ વડીલોને યાદ કરીને
આપ કાર્યક્રમ શરૂ કરીએ. આ આખા કાર્યક્રમને ઓપ આપવામાં એક આખી ટીમનો હાથ છે, અને આ ટીમના સભ્યો 5 મુખ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ સંસ્થાઓ છે ટહુકો, બેઠક, ડગલો, પુસ્તક પરબ અને ગ્રંથગોષ્ઠી. તો મિત્રો, આ બધાએ આટલો સુંદર પ્રોગ્રામ આપ સમક્ષ રજૂ કરવામાં જે મહેનત કરી છે તે બદલ એકવાર જોરદાર તાળીઓથી આ અદ્ભુત ટીમવર્કને વધાવી લઈએ. આજે 23 ઓક્ટોબર 2016નો દિવસ સાન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં સોનાનો ઉગ્યો છે, કારણ આજે આપણને 51મા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા વિશ્વભરના સૌ ગુજરાતીઓનું ગૌરવ માનવંતા શ્રી રઘુભાઈ ચૌધરીનું સન્માન કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. આપણા સૌનું એ સદભાગ્ય છે. પણ સાચી વાત તો એ છે કે એમના જેવી પ્રતિભાઓ કોઈ પણ એવોર્ડની મોહતાજ હોતી નથી. પૂજ્ય રઘુવીરભાઈ, ભાભી, દ્રષ્ટિબેન, સમગ્ર સેન ફ્રાન્સિસ્કો બે એરિયા ગુજરાતી સમુદાય તરફથી આપને આ સન્માન સમારંભમાં આવકારતા હું અત્યંત હર્ષ અનુભવું છું, ગર્વ અનુભવું છું, ગૌરવ અનુભવું છું અને આપને પ્રણામ કરું છું. ચાહવું એટલે હોવું, એ જ અસ્તિત્વની ધરી એના કવિ અને સાચા અર્થમાં સાહિત્યના દરેક પ્રકારની ઉપાસના કરનાર મહાન સાહિત્યકાર રઘુવીર ચૌધરીને આપણે ઉમળકાભેર તાળીઓથી વધાવી લઈએ. અને આ સાથે માનનીય બાબુભાઈ સુથારને આ સ્ટેજનું સંચાલન સોંપી રહી છું. આવો બાબુભાઈ. પૂજ્ય શ્રી રઘુવીરભાઈ, પારુલબેન, દ્રષ્ટિબેન, વડીલો અને મિત્રો, રઘુવીરભાઈનું એક દીર્ઘ કાવ્ય છે, એનું નામ છે બચાવનામું. એ કાવ્યમાં એક ઠેકાણે કહેશે, વિતથ ભર્યો વંટોળ વિશ્વમાં જળુંબવાનો, દીવો થાય ના રાણો, શબદ ધરું હું આડો. 2011માં પ્રગટ થયેલો આ કાવ્ય સંગ્રહ રઘુવીરભાઈ વિશે, અલબત્ત સર્જક રઘુવીરભાઈ વિશે, ગુજરાતી સાહિત્ય વિશે અને આપણે જે સમયમાં જીવી રહ્યા છે એ સમય વિશે પણ ઘણું બધું કહી જાય છે. કવિતાની આ પંક્તિઓ આમ જુઓ તો ખૂબ સરળ છે. વિતથ એટલે કે અસત્ય, મિથ્યા, અવાસ્તવિક, એ બધાનો વંટોળ આ વિશ્વ પર જળુંબી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ એમ આ પૃથ્વી પર સત્ય કરતાં અસત્યનું વર્ચસ્વ અત્યારે વધારે છે. એ જ રીતે સદ કરતાં અસદનું વર્ચસ્વ વધારે છે. રાજકારણ, વૈશ્વિક બજાર, જાહેર જીવન, જ્યાં જુઓ ત્યાં અસત્ય, અવાસ્તવિકતાનું ચલણ છે. રઘુવીરભાઈ આ પરિસ્થિતિને કેવળ સાક્ષીભાવે જોઈને નથી બેસી રહેતા, એક કવિ તરીકે, એક સર્જક તરીકે એ આપણા સમયમાં આવી રહેલા સામાજિક પરિવર્તનના સાક્ષી બને છે, અને સર્જક તરીકે આ વંટોળની સામે એક દીવો બુજાઈ ન જાય એ માટે દીવાની આડે શબ્દ ધરે છે. તમે કલ્પના કરો કે એક બાજુ વંટોળ છે એ પણ વિતથ ભર્યો, નર્યા અસત્ય અને અસદનો ભરેલો, એની સામે એક દીવો છે. સર્જક એ દીવો ન બુજાઈ જાય એ માટે શબ્દની મદદ લે છે. એ હથેલી ધરીને દીવાને બુજાવવાનો, બુજતો અટકાવવાનો પ્રયાસ નથી કરતા, એ શબ્દ ધરીને દીવાને બુજાવવાનો, બુજાવતા અટકાવવાનો પ્રયાસ કરે છે. તો રઘુવીરભાઈ આ પ્રકારના સર્જક છે. વંટોળની સામે દીવો ન બુજાય એ માટે સર્જન કરતા સર્જક છે. એમને 2015નો જેને ભારતનું નોબેલ ઇનામ કહી શકાય એવો જ્ઞાનપીઠ એવોર્ડ અમસ્તા જ નથી મળ્યો. આ એવોર્ડ દર વર્ષે ભારતના શ્રેષ્ઠ સર્જકને આપવામાં આવતો હોય છે. એ એવોર્ડ માટે કેવળ સર્જકોના પુસ્તકોની સંખ્યા કે પુસ્તકોના પાના ધ્યાનમાં લેવાતા નથી, એ માટે સર્જકનું દર્શન ધ્યાનમાં લેવાતું હોય છે. રઘુવીરભાઈનું દર્શન હજી આપણા ગુજરાતી વિવેચકોએ આવી સંજ્ઞા પ્રયોજવાનું શરૂ કર્યું નથી, પણ વહેલા મોડા એમણે એ કામ કરવું પડશે.
પણ એ નિશ્ચિત છે કે રઘુવીરભાઈનું દર્શન એ એમના લખાણમાં જે રીતે આવે છે એને આ જ્ઞાનપીઠ એવોર્ડ આપીને આપણે એમને એમનો સત્કાર કર્યું છે. રઘુવીરભાઈ પૂર્વે ગુજરાતી સાહિત્યમાં આ પારિતોષિક ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહને એનાયત કરવામાં આવ્યું છે. આ ત્રણેય સર્જકોનું પણ આગવું દર્શન હતું અને દર્શન કેવળ ગુજરાતી સાહિત્યને જ નહીં ભારતીય સાહિત્યને પણ સમૃદ્ધ બનાવ્યું છે. અને મજાની વાત એ છે કે રઘુવીરભાઈ અને પન્નાલાલ પટેલ વેવાય છે, કદાચ આખા ભારતમાં આ એક જ એવું કુટુંબ હશે કે જ્યાં બે વેવાઈને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે. રઘુવીરભાઈએ જ્યારે સર્જન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતી સાહિત્યમાં બે પ્રવાહો ચાલી રહ્યા હતા. એક પ્રવાહ એવું માનતો હતો કે સાહિત્યનું કામ દીપ બનવાનું છે, દીવો બનવાનું છે, અને બીજો પ્રવાહ એવું માનતો હતો કે સાહિત્યનું કામ સમાજનું દર્પણ બનવાનું છે. અર્થાત સાહિત્યકારે સમાજમાં જે કંઈ બને છે એ એના ભાવકોને બતાવવાનું કામ સાહિત્યએ કરવાનું છે. રઘુવીરભાઈ મુખ્યત્વે આ બીજી પરંપરાના લેખક છે, પણ એ પરંપરાનું એ આંધળું અનુકરણ કરતા નથી. એમાં એક બીજું મહત્ત્વનું પાસું ઉમેરે છે અને મને એવું લાગે છે કે ઘણા વિવેચકોએ આ વાત ધ્યાન અને વાચકોએ પણ આ વાત ધ્યાનમાં લીધી નથી કે રઘુવીરભાઈ એક બાજુ વાસ્તવની વાત તો કરે છે પણ સાથોસાથ આદર્શની વાત પણ કરે છે. જ્યાં આગળ સામાજિક પ્રશ્ન હોય એ પ્રશ્ન ઉકેલવાનું કામ સર્જક કરે નહીં, પણ સર્જક એને એક આદર્શવાદી ઉકેલ આપવાનો પ્રયત્ન કરે, અને એવા પ્રયત્નો રઘુવીરભાઈએ એમની નવલકથાઓમાં, વાર્તાઓમાં, કવિતામાં કર્યા છે. એ જે પ્રતિમ બતાવે છે એ જો ક્યાંક ખંડિત હોય, જો એ પ્રતિબિંબમાં કશું ખૂટતું હોય તો એ પ્રતિબિંબ કેવું હોવું જોઈએ, એનું આદર્શ સ્વરૂપ કેવું હોવું જોઈએ એની વાત પણ રઘુવીરભાઈ કરતા હોય છે. મૂળે ઉત્તર ગુજરાતમાં ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી રઘુવીરભાઈએ અવારનવાર એમના માતા પિતાની, એમના બાળપણની, ગાંધીજીની, જયપ્રકાશ નારાયણની અને વિનોબાજીની વાતો કરી છે. હું માનું છું કે એમની સર્જન પ્રક્રિયા પર જેમ એમના પિતાજીનો પ્રભાવ વર્તાય છે એમ એમના આદર્શવાદ ઉપર ગાંધીજીનો, જયપ્રકાશ નારાયણનો અને વિનોબાજીનો પણ પ્રભાવ પ્રત્યક્ષ કે પરોક્ષ દેખાય છે. આ બંને જુદા પાડી શકાય એમ નથી. રઘુવીરભાઈ એક નવલકથાકાર છે, એમણે 50 જેટલી નવલકથાઓ લખી છે, એમાં અમૃતા, સોમતીર્થ ઉપરાંત ઉપરવાસ, અંતરવાસ, સહવાસ અને ગોકુળ મથુરા દ્વારકા જેવી કથાત્રયીનો પણ સમાવેશ થાય છે. 2016માં અર્થાત આ વર્ષે જ એમણે વિજય બાહુબલી નામની નવલકથા આપી છે. આ નવલકથામાં રઘુવીરભાઈએ જૈન ધર્મ, ગીતા અને ગાંધીજીના આદર્શોને આગળ ધરીને એમ કહી શકાય કે હિંસાનું એક પ્રકારનું વિવેચન પૂરું પાડ્યું છે. મેં આગળ કહ્યું છે તેમ રઘુવીરભાઈ આદર્શવાદી અને વાસ્તવવાદી સર્જક છે. એ અહીં અહીં હિંસાનો ઉકેલ આપે છે. હિંસા વાસ્તવિક છે પણ એનો ઉકેલ આદર્શ છે. 2002ની ગોધરા અને ત્યાર પછીની ઘટનાઓના સંદર્ભમાં આ નવલકથાને એ સંદર્ભમાં વાંચવા જેવી છે, કારણ કે આમાં બે રાજા લડીને પ્રજાને બચાવવાનો પ્રયત્ન કરે છે. એટલે બહુ સરસ એનો કથાવસ્તુ એમણે ઇતિહાસમાંથી શોધી કાઢ્યું છે. કથા સાહિત્યમાં નવલકથા ઉપરાંત એમણે નવલિકાઓ અથવા તો જેને આપણે વાર્તા કહીએ છીએ, ટૂંકી વાર્તા એ લખી છે. એમના 10થી પણ વધારે વાર્તા સંગ્રહો પ્રગટ થયા છે. એ જમાનામાં જ્યારે સુરેશ જોશી ઘટનાના તિરોધાનની વાત કરતા હતા ત્યારે રઘુવીરભાઈએ ઘટનાના પ્રાધાન્યની વાર્તાઓ આપી છે. કેટલાક લોકો આ પરિસ્થિતિને એકબીજાની સામે જુએ છે, પરસ્પર જાણે કે વિરોધી હોય એમ, પણ એ રીત બરાબર નથી. એ બંને એકબીજાને પૂરક રીતો છે. એક પ્રકારના અભિગમથી જે વાસ્તવિકતા પકડાય છે એ બીજા અભિગમથી ન પકડાય તો આપણે તો સદનસીબ, આપણી જાતને બહુ નસીબદાર ગણવા જોઈએ કે આ બંને અભિગમથી આપણી વાસ્તવિકતાને એક્સપ્લોર કરતા, એની શોધ કરતા સાહિત્યકારો આપણને મળ્યા છે. અને એને કારણે એ વખતે ગુજરાતી સાહિત્યમાં બહુ સરસ એવું ધ્રુવીકરણ સર્જાવેલું. એ ધ્રુવીકરણને કારણે એક પ્રકારની ગતિ ગુજરાતી સાહિત્યને મળેલી. અત્યારે વર્તમાન સાહિત્યમાં જો કોઈ મુશ્કેલી હોય તો આવું કોઈ ધ્રુવીકરણ નથી, અને ધ્રુવીકરણના અભાવે જાણે કે બધા એકબીજાનું પુનરાવર્તન કરતા હોય એ પ્રકારના લેખનમાં બધા જાણે પડી ગયા છે. રઘુવીરભાઈ એ કવિતા પણ લખી છે, એમના 7 જેટલા 7-8 કાવ્ય સંગ્રહો છે.
એમાં એક કાવ્ય સંગ્રહ બાળકો માટે પણ છે. એમનો છેલ્લો કાવ્ય સંગ્રહ ધરાધામ 2014માં પ્રગટ થયેલો. એ પહેલાંનું દીર્ઘકાવ્ય બચાવનામું ધરાધામની પાછલી ખટગડી નામની કવિતા છે, એક બહુ સરસ છે. એમાં રઘુવીરભાઈ કહેશે કે ઊંઘ ઉડી જાય છે મોડી રાતે, જેને આદ્ય કવિ કહેતા પાછલી ખટગડી. આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે પાછલી ખટગડી એ કોનો શબ્દ છે, પણ ઊંઘ ઉડવાથી જાગવા જેવું થતું નથી, બહાર આવી જગત જોવાતું નથી. એવું નથી કે ઊંઘ ઓછી પડતી હોય, મન તનનો મેળ તૂટતો નથી, છતાં જગાતું નથી જાગવાની રીતે. રઘુવીરભાઈ ક્યારેક મજાકમાં કહેતા હશે કે બાહુભાઈ બહુ અઘરું લખે છે, પણ એમની ભાષા આ જેટલી સરળ છે એટલી સપાટી પર સરળ છે, પણ પાછળ તમે જુઓ તો એમાં એટલી બધી વાત એમણે કરી છે કે અને એના એક એક શબ્દનો ઇતિહાસ આપી શકીએ તમે. અને એમાં એક શબ્દ ખાસ, તે જાગવું. જાગવું અને આંખો ખુલી જવી બંને જુદી ઘટનાઓ છે. અને જાગવાનો તો મને લાગે છે કે આપણે આખો ઇતિહાસ લખી શકીએ કે વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ જાગવું ઇન ઇન્ડિયન ટ્રેડિશન. કારણ કે વેદમાં પણ જાગવાની વાત છે, ઉપનિષદમાં પણ જાગવાની વાત છે, અને ગોરખે પણ જાગવાની વાત કરી છે, પશ્ચિમમાં પણ એનલાઇટનમેન્ટની વાત કરી છે. ગોરખે તો કહ્યું છે કે જાગતા નર સેવીએ, જે જાગતો માણસ હોય એની જ સેવા કરે. તો જાગતો નર એટલે કોણ? તો એ જ કવિતામાં છેલ્લે રઘુવીરભાઈ કહેશે કે યંત્ર ઉડાડે ધૂળ, ટ્રેક્ટરને થ્રેસર, ટ્રકને કટર, બાળકોને ભરી જવા, હરી જવા આવે પીળી અંગ્રેજી બસ. આ હરી જવું, હરણ કરી જવું બાળકોનું, એ બહુ સરસ. ભરી હરીનો પ્રાસ કરીને બાળકોને હરી જવા આવે પીળી બસ. ગામની શાળાનું હરિયાણું પ્રાંગણ લાચાર, પટાવાળો ભૂસી રહ્યો શાળાના પાટીએ ગઈકાલે લખાયેલ હિન્દ સ્વરાજના સુવિચાર. હવે હિન્દ સ્વરાજના સુવિચાર પટાવાળો ભૂસી રહ્યો છે, એ આમ બહુ સરળ લાગતી પંક્તિમાં પણ એ ઘણી બધી વાત છે. એમાં રાવજી પટેલે પણ એક કવિતામાં કહેલું કે હું ગુગવતા દરિયાનો સ્વામી, આજે કોકાકોલા ખરીદું છું. એટલે રાવજી પટેલને ત્યારે આ ગ્લોબલાઇઝેશનનો જાણે કે અંદેશો આવી ગયેલો કે ભલે ને તમારી પાસે તમે દરિયાના સ્વામી હો, પીવાનો તો કોકાકોલા જ છે એમ કે. તો અહીંયા રઘુવીરભાઈએ ભારતમાં ને એમાં પણ ગુજરાતમાં જે પરિવર્તનો આવી રહ્યા છે એ બરાબરના ઝીલ્યા છે. બાળકોને ભરી જવા અને હરી જવા આવેલી બસ વિશે વિચાર કરવો પડે. એ જ રીતે શાળાના પાટીએ ગઈકાલે લખાયેલા હિન્દ સ્વરાજના સુવિચાર, આ પંક્તિના ઘણા બધા અર્થ થાય. હિન્દ સ્વરાજના સુવિચારો વિદ્યાર્થી નથી ભૂસી રહ્યા, પટાવાળો ભૂસી રહ્યો છે. પટાવાળો રાજ્યનું રૂપક ગણાય કે ન ગણાય વિચારવા જેવું છે. હિન્દ સ્વરાજ કેવળ ગાંધીનું જ નહીં, હિન્દની ભારતની સ્વતંત્રતાનું પણ રૂપક ગણાય. ગ્લોબલાઇઝેશન પછી હિન્દ સ્વરાજની કેટલી જરૂર છે એવો પ્રશ્ન પણ અહીંયા થાય. તો આવા ઘણા બધા પ્રશ્નો એમણે એક સાથે આમાં મૂક્યા છે. કવિતા ઉપરાંત રઘુવીરભાઈએ નાટકો પણ લખ્યા છે. એમાંનું એક નાટક પસંદગી એ આજે સ્ટેજ પર અહીંયા ભજવવાના છીએ અમે. અને એ એકાંકી છે. અને એકાંકી જોતાં તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ભાષાનો લેખક જો એ ઉત્તમ લેખક હોય તો એની ભાષા પૂરતો મર્યાદિત ના રહે. એનું લખાણ છે એ બીજી ભાષાનું લખાણ પણ બની જતું હોય છે. હવે રઘુવીરભાઈ તો ત્યારે આ એકાંકી લખેલું, પણ અત્યારે અમેરિકામાં આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ આ નાટક લાગુ પાડી શકાય એવી પરિસ્થિતિ છે આખી. એમાં તમે જોશો, હું એનું થીમ નથી કહેતો અત્યારે, પણ તમે જોશો એટલે તમને એનો ખ્યાલ આવશે કે એક ગુજરાતી લેખકનું એકાંકી એ અમેરિકાની પ્રવર્તમાન પરિસ્થિતિને સમજવા માટે કેવું કામ લાગે છે. એકાંકી ઉપરાંત રઘુવીરભાઈએ રેખાચિત્રો પણ આપ્યા છે. તિલક કરે રઘુવીર બે ભાગ અને સહરાની ભવ્યતા, એ બહુ જાણીતું પુસ્તક છે, અમે બધા બહુ હોંશે હોંશે વાંચતા હતા એ જમાનામાં. તો એ પણ એમાં એમણા બહુ લોકપ્રિય બનેલા છે. આ જે અમે પુસ્તિકા આપી છે, પુસ્તિકામાં રઘુવીરભાઈનું એક વક્તવ્ય છે. એમની બે મુલાકાતો અને ઉમાશંકર જોશીના આમંત્રણને માન આપીને એમણે પોતે સર્જક પ્રક્રિયા પર લખેલો લેખ વાંચતા તમને તરત જ સમજાઈ જશે કે રઘુવીરભાઈ પર ધર્મોનો અને સંપ્રદાયોનો પણ ખૂબ પ્રભાવ છે. પણ એમણે બહુ સરસ રીતે કહ્યું છે કે આ પ્રભાવ સાંપ્રદાયિક નથી, એની પેલે પાર જાય છે. અને દરેક ધર્મના પાયામાં એ માને છે કે પ્રેમ છે. અને કબીરે પણ ડાયક્ષર પ્રેમની વાત કરી હતી, અને રઘુવીરભાઈએ પણ એ જ વાત બીજી રીતે કરી છે. એ કહેશે, અને આ પંક્તિ મને બહુ ગમી ગઈ જ્યારે મેં વાંચી ત્યારે, કે કહું છું સર્વશાસ્ત્રોની પરકમ્મા પૂરી કરી,
આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આ બધા શાસ્ત્રોની પરકમમાં પૂરી કર્યા પછી હું આ કહું છું, મારા અભ્યાસના અંતે હું વાત કરું છું, મારા અનુભવના અંતે આ વાત કરું છું. શી ચાહવું એટલે હોવું, એ જ અસ્તિત્વની ધરી. આ ધરી શબ્દ એક્સિસ એના ઉપર જ આખું ચાલી રહ્યું છે. તો ચાહવું એટલે હોવું, ટુ બી અને ટુ લવ, એ બંને સિનોનેમસ બની જાય છે અહીંયા. એ આ ધરી બતાવવા માટે એમણે સ્વામિનારાયણ સંપ્રદાય પર પણ પુસ્તકો લખ્યા છે, એ સંપ્રદાયના સંત કવિઓના સંપાદનો પણ કર્યા છે. જેને હૈયે અક્ષરધામ નામ સાંભળતા જ ખ્યાલ આવી જશે કે આ પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજની જીવનકથા છે. એ જ રીતે માનસથી લોકમાનસ પુસ્તક જુઓ, એમાં એમણે મોરારી બાપુની જીવનકથા આપી છે, પણ એમનો જે ફોકસ છે તે માનસ થી લોકમાનસ સુધી, રામચરિત માનસથી લોકમાનસ સુધી એ રીતનો છે, નહીં કે મોરારી બાપુ ઉપર જ. રઘુવીરભાઈએ અમેરિકા, બ્રિટન, ચીન પરના પ્રવાસના પુસ્તકો તો આપ્યા છે, તદઉપરાંત એમણે તીર્થભૂમિ ગુજરાત જેવું પુસ્તક આપીને ગુજરાતના વિવિધ તીર્થધામોની વાત કરી છે. વિવેચનના પણ એમના 6 પુસ્તકો છે. એમના અદ્યતન કવિતા અને વાર્તા વિશેષમાં એમણે ગુજરાતી કવિતા અને ગુજરાતી ટૂંકી વાર્તાની વાત કરી છે. અને કવિતાનું જે પુસ્તક છે એમાં દરેક અભ્યાસુ અને દરેક રસિક જીવે વાંચવા જેવું છે કે કઈ રીતે કલ્પનની સામે વિચાર પ્રદાન કવિતા મહત્વની બને છે, એ જ રીતે વાર્તામાં પણ ઘટનાના તિરોધાનની સામે ઘટનાવાળી વાર્તા કઈ રીતે કામ કરે, બહુ સરસ રીતે એ બધી ચર્ચાઓ કરી છે. આ ઉપરાંત એમણે સંપાદનો પણ અનેક કર્યા છે અને અનુવાદો પણ. 2016 એમને 2015 જ્ઞાનપીઠ એવોર્ડ એમને વિભૂષિત કરવામાં આવ્યા. એ પહેલાં રઘુવીરભાઈને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો છે, જે ગુજરાતનો બહુ ગુજરાતી સાહિત્યકારો માટે બહુ ગર્વનો એક એવોર્ડ ગણાય છે, પારિતોષિક ગણાય છે. ઉપરવાસ, અંતરવાસ અને સહવાસ માટે એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત એમને બીજા પણ અનેક પારિતોષિકો અને સન્માનો પ્રાપ્ત થયા છે, જેમાં કુમાર ચંદ્રક, ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિકનો પણ સમાવેશ થાય છે. આવા રઘુવીર ચૌધરીનું સન્માન કરવા આજે આપણે, રઘુવીરભાઈનું સન્માન કરવા આજે આપણે અહીં એક થયા છીએ. આ ઘટના અનેક રીતે ઐતિહાસિક ઘટના છે. હું માનું છું કે આ ઘટના કેવળ બે એરિયામાં જ વસતા ગુજરાતીઓ માટે નહીં, પણ સમગ્ર ગુજરાતી સમુદાય માટે એક મહત્વપૂર્ણ ઘટના બની રહેશે. તમને આપવામાં આવેલી પુસ્તિકામાં જણાવ્યું છે એમ આજનો દિવસ અનેક કાર્યક્રમોથી ભરપૂર ભરચક છે. હવે પછી જે કાર્યક્રમ છે એમાં ડગલો સંસ્થાના ઉપક્રમે હેતલ ભટ્ટ અને એમની મંડળી ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર 4-3 સર્જકો, આમ તો 4 છે પણ પન્નાલાલભાઈએ ગીતો લખ્યા નથી, આમ લખ્યા છે એમની નવલકથામાં, પણ એ કમ્પોઝ થયા નથી એટલે આપણે ઇન્કલુડ નથી કરી શક્યા. તો ઉમાશંકરભાઈ, રાજેન્દ્રભાઈ અને રઘુવીરભાઈના ગીતોનો એમાં સમાવેશ કર્યો છે, અને એટલે એમાંના કેટલાક ગીતોનું હેતલબેન અને એમની મંડળી એ અહીંયા રજૂ કરશે. તો હું હેતલબેનને આમંત્રણ આપું છું કે એમના રજૂઆત કરે. હેતલબેન, આજના શુભ અવસરે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. હું હેતલ બ્રહ્મભટ્ટ, બેરિયાની જ વાસી છું અને ટહુકો ફાઉન્ડેશનની ડિરેક્ટર છું. અમે ખૂબ ટૂંકા સમયમાં આ સંગીતનો કાર્યક્રમ અમારી મંડળીએ તૈયાર કર્યો છે. આજે અમે જે રજૂ કરવાના છીએ એમાં શ્રી રઘુવીરભાઈની રચનાઓ તો છે જ, એમને જ્ઞાનપીઠ જેવો ખૂબ જ સુપ્રસિદ્ધ એવોર્ડ મળ્યો છે એના આનંદ માટે આપણે સૌ ભેગા થયા છીએ. એમની આગળ આપણી ધરોહરમાં ગુજરાતી ભાષાના બીજા 3 સાહિત્યકારોને પણ આ એવોર્ડ મળ્યો છે, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહ. એ 4 કૃતિઓ અમે અહીંયા રજૂ કરીશું. પન્નાલાલભાઈનું જે પ્રોઝ છે તે અમારા પછીની ટીમ રજૂ કરશે વાચિકમમાં, અને રઘુવીરભાઈ, ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહની સંગીતના સુરોમાં મઢેલી કૃતિઓ અમે આજે રજૂ કરીશું. એમાં સૌ પ્રથમ શરૂઆત કરીએ છે શ્રી રઘુવીરભાઈની એક ખૂબ જ સૂફી મિજાજની એક રચનાથી, શબ્દનો અજવાસ. ગુજરાતી ભાષા અને એના
સુપુત્રોએ પોતાની મહેનત, પોતાની ખંત અને પોતાના અંતરનું જે અજવાસ ભાષાને આપીને અને ભાષાનો અજવાસ પોતાની અંદર લઈને જે કૃતિઓ બનાવી છે એમાંનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ છે. આ કૃતિનું સ્વરાંકન કર્યું છે શ્રી અમર ભટ્ટે. એમની એક તાજેતરની સીડી રજૂ થઈ છે, શબ્દનો અજવાસ એનું જે ટાઇટલ છે, સીડીનું ટાઇટલ પોતે આ ગીત પરથી જ લેવામાં આવ્યું છે, શબ્દનો અજવાસ. Thank you.
ઉમાશંકર જોશીને 1968માં આ ખૂબ જ સુપ્રસિદ્ધ પારિતોષિક મળ્યું. એમનું એક ખૂબ જ યાદગાર ગીત, જે કદાચ એમની કૃતિઓમાં સૌથી વધુ જાણીતું થયું છે, ખાલી રસિકોમાં જ અને જ્ઞાનીજનોમાં જ નહીં પણ જે ગુજરાતી ભાષા વિશે ઘણું ન જાણતા હોય છતાં પણ માણી શકે એવું આ ગીત છે. નિકુંજભાઈ રજૂ કરશે, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને, જોવી તી કંદરા, રોતા ઝરણાની આ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને, જોવી તી કંદરા, રોતા ઝરણાની આ સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી. સુના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝૂલન કોકિળને માળે, અંતરની વેદના વણવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. આકાશ તણે ઊભીને એકલો, પડખાઉર બોલના ઝીલવા ગયો. એકલા આકાશ તણે ઊભીને એકલો, પડખાઉર બોલના ઝીલવા ગયો. ફેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી. ભૂમિયા ભૂલે કંદરા, અંત
અવતરની આખડી લોવી ફરી હો મિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવી તી કોતરોને જોવી તી કંદરા રોતા ઝરણાની આ લોવી હતી હો મિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જંગલની કુંજ કુંજ જોવી હતી જંગલની કુંજ કુંજ જોવી હતી ધન્યવાદ વાહ શું વાત છે ઉમાશંકરભાઈનું આટલું સુંદર ગીત એમાં ઉદય મજુમદારનું આટલું સુંદર સંગીત અને નિકુંજભાઈ જે અમારા બે એરિયાના ખૂબ જ સુંદર ગાયક છે એમનો આટલો સુંદર સુર વાહ સોનામાં સુગંધ ભળી કવિઓ જ્યારે લખતા હોય ત્યારે પોતાની મનોવૃત્તિ અને મનની અંદર એમનું જે દર્શન હોય છે દુનિયાનું એ જોઈને લખતા હોય છે ઘણી વખત ઘણા કવિઓના લખાણમાં તમને પેરેલલ્સ જોવા મળે ઉમાશંકરભાઈ કહે છે ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા રાજેન્દ્ર શાહ કંઈક એની સાથે તમને ઘણું બધું સિમિલર લાગે એવું લખે છે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે નિરુદ્દેશે રજૂ કરે છે આણલ અંજારિયા સ્વરાંકન અમર ભટ્ટ ઈશ્વરે રચેલા સુંદર સૃષ્ટિનું ખૂબ જ સરસ વર્ણન આગલા ગીતમાં પણ થયું છે અને આ ગીતમાં પણ આપણે જાણે આ ગીત જ્યારે પણ હું ગાતી હોઉં તો મને એમ લાગે કે જાણે હું પોતે કુદરતમાં ખોવાઈ જતી હોઉં છું સારી પ મગરે રે ગ સાની સા નિરુદ્દેશે 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 સંસારે મુજ મુક્ત ભ્રમણ પાંશુ મલિન વેશે દેશે
નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ કરશું પાંશુ મલિન વેશે. આ ભાવનું કાવ્ય આટલું બધું સુંદર, સ્થિર કહી શકાય એવા ભાવનું કમ્પોઝિશન, એ રીઝનથી અમે તબલા વગર ગાવાનું નક્કી કર્યું જેથી તમે એનો પૂરો ભાવ માણી શકો. એવું જ એક ખૂબ જ સુંદર, એવી જ એક ખૂબ જ સુંદર રચના રાજેન્દ્ર રઘુવીરભાઈની છે, આમરે જુઓ તો અમી થાય જુગ જુગના જીવણ, અમને જુઓ તો વાણું વાય જુગ જુગના જીવણ. એની આ પંક્તિઓ મને ખૂબ જ સ્પર્શી ગઈ. મોતી ન માંગું થોડું અજવાણું માંગું ભાલા, છીપની એ બહાર નજર જાય. મોતી ન માંગું થોડું અજવાળું માંગું ભાલા, છીપની એ બહાર નજર જાય. એમ તો ભલે ને આઘા ઊભા રહો ને ભાલા, એમ તો ભલે ને આઘા ઊભા રહો ને ભાલા,
ભણકારા પાસે સંભળાય. આમરે જુઓ તો અમિત હાય જુગ જુગના જીવન રજૂ કરશે અચલ અંજારિયા. કમ્પોઝિશન અમર ભટ્ટનું છે, આ પણ એમની તાજેતરની જે સીડી રજૂ થઈ છે એમાં જ છે. શબ્દનો અજવાસ. આમરે જુઓ તો અમિથા ચુક ચુક ના જીવન, આમરે જુઓ તો અમિથા ચુક ચુક ના જીવન, અમને જુઓ તો વાણું વાર ચુક ચુક ના જીવન, અમને જુઓ તો વાણું વા. આમરે જુઓ તો અમિથા જુગ જુગ ના જીવન, અમને જુઓ તો વાણું વા. જુગ જુગ ના જીવન, અમને જુઓ તો વાણો વા. આભલે તરાપો ભાલા તારે મઢ્યો ને આહી, ઝરમર ઝડના ઝીલ્યા જા. આભલે તરાપો ભાલા તારે મઢ્યો ને આહી, ઝરમરતા ઝડના ઝીલ્યા જા. મધ દરિયે વાણ ઉભા વાટ્યો જુવે ને આહી, પડને મોજે ના ભરતી માં. એક રે છલકમાં અમિથા જુગ જુગ ના જીવન, એક રે છલકમાં અમિથા જુગ જુગ ના જીવન, ભીંજવો જરા તો વાણું વા. જુગ જુગ ના જીવન, ભીંજવો જરા તો વાણ વા. મોતી ના માંગું થોડું અજવાળું માંગું વાલા, મોતી ના માંગું થોડું અજવાળું માંગું વાલા, છીપની એ બાર નજર જા. મોતી ના માંગું થોડું અજવાળું માંગું વાલા, છીપની એ બાર નજર જા. એમ તો ભલે ને આઘા ઉભા રહો ને વાલા, ભણકારા પાસે સંભળા. એક રે સાદે તો અમિથા જુગ જુગ ના જીવન, એક રે સાદે તો અમિથા જુગ જુગ ના જીવન, અમને બોલાવ્યે વાણું વા. જુગ જુગ ના જીવન, અમને બોલાવ્યે વાણું વા. આમરે જુઓ તો અમિથા જુગ જુગ ના જીવન, અમને જુઓ તો
વાણું વા જુગ જુગ ના જીવન ભીંજવો જરા તો વાણું વા જુગ જુગ ના જીવન અમને બોલાવે વાણું વા અદ્ભુત સ્વરાંકન અને અચલભાઈના અવાજ માટે જ જાણે આ ગીત સર્જાયું હોય એવું અમરભાઈને હું કહીશ કાલે. હવે પછીનું ગીત છે શ્રી રાજેન્દ્ર શાહનું. એમની કવિતાઓમાં મને ઘણી વખત અંતરની ઇન્ટ્રોસ્પેક્શન કરતા હોય એવું ઘણી વાર લાગે કે અંતરની તપાસ ઘણી એમની કવિતાઓમાં નજરે ચડે છે. એમાંનું એક ખૂબ જ સુંદર ગીત છે જેનું સ્વરાંકન શ્રી અમર ભટ્ટ અને એમના પત્ની શ્રીમતી વિરાજ ભટ્ટે કર્યું છે, જે બહુ યુનિક ઇવેન્ટ કહી શકાય. બંને પોતપોતાની રીતે સંગીતમાં ખૂબ જ આગળ છે અને પોતાની દિશામાં આગળ ધપે છે, પણ અહીંયા એમણે સહિયારો પ્રયાસ કર્યો છે. બિલાસખાની તોડી રાગ અને રાગ જૌનપુરી એનું કોમ્બિનેશન આ ગીતમાં જોવા મળશે. અચલભાઈના ગીતમાં પણ ઠેરાવની જરૂર હતી એટલે ગુરદીપભાઈને અમે થોડો વિસામો લેવા કહ્યું. આ ગીત પણ એવું જ છે. જાણ્યું ના આગળ છે ની ઈ જન દીધું
એકબીજાનું મન પારખ્યું ના હોય ત્યારે કેટલી રિગ્રેટ થાય એ રાજેન્દ્રભાઈએ લખ્યું. એકબીજાનું મન પારખ્યા પછી કેવો રાજીપો થાય છે સંગના આનંદમાં, એનું ગીત રજૂ કરીએ છીએ. રાજેન્દ્રભાઈની જ એક બીજી રચના છે, સંગમાં રાજી રાજી આપણ સંગમાં રાજી રાજી, અજીત શેઠનું કમ્પોઝિશન. અમે ચારે જણ રજૂ કરીશું. સંગમાં રાજી રાજી સંગમાં રાજી રાજી.
છેલ્લું ગીત રજૂ કરીએ છીએ. ગુજરાતીઓ એમના લોહીમાં, એમના વલણમાં, એમના અંતરમાં વણાઈ ગયેલો એક સાહિત્યનો પ્રકાર છે ગરબો. આપણા ઘણા બધા સાહિત્યકારોએ ઘણા બધા સુંદર ગરબા લખ્યા છે, જેના લિરિક્સ તમે વાંચો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. એવું જ એક ગુજરાતી ભાષાનો ચમકતો તારલો કહી શકાય ઉમાશંકર જોશીએ, એમણે ગુજરાતને, ગુજરાતની ભાષા વિશે ખૂબ સુંદર કાવ્ય લખ્યું છે. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. એવી જ રીતે ગુજરાત તણનું એક મહિમા ગાન કરતું એક ગીત લખ્યું છે, ઊંચે ઝરૂખડે ઝૂકી ગુજરાતણ. તો ગુજરાતણ વિશે એમણે શું લખ્યું છે અમે બધા સાથે રજૂ કરીએ છીએ. ગુજરાતણ request the cultural council K. Venkat Raman, who is representing the council of india from San Francisco, and he will read a letter from. Thank you, please come.
આદરણીય શ્રી રઘુવીર ચૌધરીજી, ઉપસ્થિત મહાનુભાવગણ, યહાં પહોંચે હુએ હમારે ગુજરાતી ભાઈઓ ઓર બહેનો, બહુત ગર્વ કી બાત હૈ માં સરસ્વતી કા મહાન પુત્ર પૂજ્ય શ્રી રઘુવીર ચૌધરીજી આજ હમારા બીચ મેં બે એરિયા મેં આયે હુએ હૈ. ગુજરાતી ભાષા ઓર ગુજરાતી સાહિત્ય મેં વિકસિત યે મહાન કમલ અપની સૌરભ સૌસે જ્યાદા પુસ્તક કી રૂપ મેં ઓર હજારો પોયમ્સ કી રૂપ મેં સાહિત્ય કી આકાશ મેં અભી હમારે બીચ મેં દુનિયા મેં હૈ ઓર હમારે સમાજ ઓર ભારત કી સરકાર બહાર સે મેં કાન્સ્યુલેટ મેં હું બહાર કી ભાષા હું ગુજરાત સે ઇસ મોકે પે અવસર પર મેરે કો રઘુવીર ચૌધરીજી કે બારે મેં પતા ચલા થા આઈ હેવ ગોન થ્રુ ધ વિકિપીડિયા એન્ડ આઈ કેમ ટુ નો મોર અબાઉટ હિમ. ગુજરાત સમાજ કી એ મહાન પુત્ર, ગુજરાતી ભાષા કા એ મહાન પુત્ર કી યોગદાન સે ઓર ઇનકી સાહિત્ય કી કૃષિ સે કરોડો ગુજરાત ભાઈ ઓર બહેનો કી મસ્તિષ્ક મે ઉનકી વિચારધારા મે કિતને બદલાવ આઈ હૈ. હજારોં લોગ, લાખોં લોગ, કરોડોં લોગ ઉનકી વિચારોં સે એક અચ્છે રાસ્તા મે પહોંચે હુએ હૈ ઓર એસે જ્ઞાન કી ગંગા ઇનકી માધ્યમ સે માં સરસ્વતી ઇનકી માધ્યમ સે હમારે બીચ મે બહે ગઈ હૈ. બ્રહ્મ કી રૂપ હૈ જબ ઇનોને સૃજન કિયા, માં કી રૂપ હૈ જ્ઞાન કી. એસા મહાનુભાવ લોગો કો જ્ઞાનપીઠ અવાર્ડ મે દેકે ભારત સરકાર અપને આપ કો સન્માન કિયા ઓર એસે મહાન પોત કો હમ સભી સન્માન કરા હૈ. ઓર યહાં ઉપસ્થિત હમારે સારે સુરેશ પટેલજી, મહેન્દ્ર મહેતાજી, મહેશ પટેલજી હમારે બહુત મિત્ર હૈ ઇધર, પત્રકાર ભાઈઓ રાજેશ શાહજી ઓર બહુત લોગ આયે હુએ હૈ, બહુત લોગ ઉનસે પહેલી બાર મિલ રહા હું. સારે સમસ્ત ગુજરાતી સમાજ ઇકઠ્ઠા હોકે એસે મહાન અપને આપકી પોત કે આજ સન્માન કર રહા હૈ. હમ સભી આપકી યોગદાન સે હમ ગર્વ હૈ ઓર આપકી ચરણો મેં આપકી વિચારધારાઓ કી ઓર સમાજ એક બાર ઓર વિકસિત હોકે અચ્છે રાસ્તે મેં પહોંચ કે આને વાલે નયે પીઢિયા ભી અચ્છે રાસ્તે મેં પહોંચને કે લિયે મેં બહુત બહુત હમ સભી આભાર હૈ. મેં આદરણીય કાઉન્સુલ જનરલ શ્રી અશોક વેંકટેશનજી, હી વોન્ટેડ ટુ બી હિયર ધીસ આફ્ટરનૂન, હી વોન્ટેડ ટુ પે હિઝ રિગાર્ડ્સ ટુ રિસ્પેક્ટેડ શ્રી રઘુવીર ચૌધરીજી. He could not be, he sent me and with his message. I would like to read his message. I have the pleasure and honor to welcome Shri Raghuveer Chaudhari to San Francisco Bay Area and wish him a pleasant stay. I join Gujarati and other Indian American communities in honoring Shri Chaudhari at a public honor event on Sunday, October 23rd. Apart from being a novelist, poet and critic and a prominent figure in contemporary Gujarati literature, Shri Raghuveer Chaudhari championed the fight against corruption and has worked for promoting the adult education in his village, where he also constructed a library and theater for his school. Apart from his role as a teacher and community leader, he has written over 100 books and has received many leading awards. The prestigious Jnanpith award was conferred by President of India on July 12, 2016 at a special ceremony. The Consulate General of India, San Francisco, joins the Gujarati community in the San Francisco Bay Area in expressing pride and admiration at his scholarship and public service. We thank Shri Raghuveer Chaudhari for gracing this occasion and, while conveying our good wishes, wish to honor him for his remarkable achievements. Thank you very much. Thank you very much. Ave Milpitas Sharana Mayor Shri Jose Esteve. So I will request the mayor of the city, please welcome. Thank you. Jai Gujarat. Kem chu. Namaste. You can read this. As always, first I want to welcome you to city of Milpitas, a city of diversity. So you know right away that everyone is very welcome when you're in Milpitas.
you're at home, you're a family. This afternoon, I want to commend all of you because I always appreciate communities who do value their own heritage, their culture, and origin, because it's a source of pride and identity. And that's why it's very appropriate that this afternoon you celebrate again the Gujarati culture. But this afternoon, I join you in honoring a very special person, keeping Gujarati alive through literary works, novels, and a lot of writing. So I'm humbled to present this commendation and recognition to Mr. Raghuveer Chaudhari. Thank you for visiting us in Milpitas. And again, we recognize your distinguished service as a novelist, a poet, and a literary heritage of Gujarat, India. So I join you all. Thank you. Congratulations. So let me present this from the city of Milpitas. Thank you. Thank you very much. Thank you. Have a vadilona vadil. Hare Krishna Dada. Raghuveer Bhai nu takti apine sanman karse. Raghuveer Dada. Hare Krishna Dada. The Gujarati community of the San Francisco Bay Area, USA, honors with pride Jnanpith Award winner Shri Raghuveer Chaudhari with sincere appreciation for his outstanding contribution to Gujarati language, literature, and culture, given at a public event of honor on this day, October 23, 2016, San Francisco Bay Area, California, conveners Mahendra Mehta, Jayashri Merchant, Kirish Shah, Shri Raghuveer Chaudhari Sanmaan Samiti, sponsors GLA of NA and Tahuko Foundation. Thank you. Suresh Bhai Patel, emne vinanti karish ke Raghuveer Bhai ne shal pradan kare. Suresh Bhai Patel ek philanthropist che, ya community leader che, motelier che. અને સૌથી વધારે તો અમારા બહુ નજીકના મિત્ર છે. જ્યારે પણ મને સુરતી ભાષા સાંભળવાનું મન થાય ત્યારે હું એમને ફોન કરું એટલે પૂરતી થઈ જાય. આવો સાહેબ. કોને કોને હવે પ્રતાપભાઈ પંડ્યા પુસ્તક પરબ એના તરફથી એમના જયશ્રીબેન રઘુવીરભાઈને ખેસ ઓઢાડશે, ખેસ પ્રદાન કરશે. સો થેન્ક યુ વેરી મચ. અને હવે પછી હું રઘુવીરભાઈ ને વિનંતી કરું કે એમનો પ્રતિભાવ આપે. રઘુવીરભાઈ, સૌપ્રથમ રઘુભાઈ ચૌધરી એક આપણી ગુજરાતની એક પ્રતિભા છે. એમને યુએસ ગવર્મેન્ટ તરફથી એના ચાર કમિશન છે,
Human Relations Commission, Equal Employment Opportunity Commission, Housing and Human Service Commission અને બોર્ડ ઓફ લાઇબ્રેરી ટ્રસ્ટી તરફથી રઘુવરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન. વયની દ્રષ્ટિએ દાદા, મજુમદાર દાદા, મહેન્દ્રભાઈ મહેતા, જયશ્રીબેન અને અન્ય આયોજકોને મળવાનું ગઈકાલથી થયું. 5 સંસ્થાઓ અહીં કામ કરે છે. ડગલો તો હવે જોશો તમે, નાટ્ય પ્રવૃત્તિ કરે છે. ગ્રંથ ગોષ્ઠીમાં મહેન્દ્રભાઈ અને શિવાની કામ કરે છે. સંગીત આપણે સાંભળ્યું, એ ટહુકો જૂથવાળા હતા ને બધા સંગીતમાં, મહેન્દ્રભાઈ એ 4 જણા અહીં જ રહે છે કે ભારતથી આવ્યા છે? તમારે ઉત્તમ ટીમ સંગીતના જાણકારોની ભારતથી મંગાવી હોય તો અમને પહેલાં ભારત મોકલીને પછી અમને જ મંગાવો. અને આ બાબુભાઈ અઘરું બોલવા માટે જાણીતા છે, પણ હેતલબેન પણ અઘરું બોલતા હતા ગીતના આરંભે. પછી બીજા બેન શું, અનાર કે શું નામ, આનંદ, હા. પછી નિકુંજ અને અચલ, અચલ તો અચલ શિખર પહોંચી ગયો મારા. હા, એટલે 4 જણાએ સારું ગાયું. ઇનામ આપવાના હોય તો 4 આપવા પડે. અને ટીમને અભિનંદન. મને આશ્ચર્ય ન થયું, કારણ કે ગઈકાલે સાંજે દર્શનાબેનને ત્યાં, દર્શનાબેન અને માધવીને, માધવીના પતિ શું નામ, હા, તો બધા હતા અને બધાએ એમની કેસેટ સંભળાવી, બધાને જમાડ્યા. આમ તો મહેન્દ્રભાઈ કહ્યું, મને એકલાને જમવાનું કહ્યું છે, પણ બધા 12-15 જણા હતા. તમને પણ જમવાની વ્યવસ્થા કરી છે તમારા જ પૈસે. આ પછી મને મધુસૂદન કાપડિયા, એક બહુ સારા વિવેચક છે, એમણે પૂછ્યું હતું, એક વિવેચક જે બહુ ઉદારતાથી વખાણ જ કરે છે એમનું નામ કહ્યું, અને બીજું નામ બાબુભાઈનું કહ્યું જે ઉદારતા માટે જાણીતા નથી, કે કોણ બોલે? મેં કહું બાબુભાઈ બોલે તો સારું. તો ઉદાર માણસના વખાણ કરતાં કડક ધોરણવાળાની ટીકા વધારે સારી, એવું અમે પણ આને ટીકા કરી નહીં કંઈ. એટલું કહ્યું કે એમનું દર્શન શું છે હજુ વિવેચકોએ નક્કી નથી કર્યું, એ હું તમને કહી દઉં. તિલક કરેમાં મેં લખ્યું છે કે દોષ પર હસી લેવું અને ગુણ જોઈને મુગ્ધ થવું. માણસો વિશે લખું છું હું, બીજી રીતે પણ કહું છું કે મતભેદ હોય પણ દ્વેષ ન હોય. આ લોકશાહી સમાજ માટે બહુ જ અનિવાર્ય છે. મતભેદ હોય, અમેરિકામાં પહેલાં જોવા મળતું હતું, આજે તમે શોધજો આમ છે કે કેમ. બીજી વાત તો આ છે કે જે ઋગ્વેદના કાળથી ભારતમાં જે દ્રઢ થયેલું છે, એક પરમ તત્વ છે બંને રીતે, સાકાર નિરાકાર બંને રીતે. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે નિસરણી સીડી એ સાકાર છે અને અગાશી એ નિરાકાર છે. તમે સીડીથી ધાબા ઉપર જાઓ પછી જે નિરાકાર છે, પણ બંને છે, સાકાર નિરાકારનું દ્વંદ્વ. સાકાર એટલા માટે કે તમે અવતારની વાત કરો તો પ્રત્યક્ષીકરણ થાય, અને કળાનું તો કામ જ છે પ્રત્યક્ષીકરણનું. એટલે અવતારની કોઈ ટીકા કરે તો આપણને ગળે ઉતરતું નથી.
ગીતા, ગીતાનો જે મને સૌથી વધારે પ્રિય, ગીતા આખી ગીતા પ્રિય છે, નાનપણમાં એ જ વાંચતો. ન તત્ર સૂર્યો ભાતિ ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ મમ. આ એક પરમધામની કલ્પના, એક એક તેજનું સરનામું. બધાએ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી પણ એ વાત કરી, એમણે તો એમ કહ્યું કે એ જે મૂર્તિ છે તે હું છું એમ માનો તો ઠીક છે, ન માનો અને એને હું જોઉં છું એવું માનશો તો પણ તમારું કલ્યાણ થશે. માણસથી મોટું કશુંક છે, માણસથી મોટું તો વૃક્ષ પણ છે. એક જવાબમાં મેં કહેલું કે આવતા ભાવમાં શું થવું, તો મેં કહ્યું વૃક્ષ થવું. વૃક્ષનો કેટલો મોટો ઉપકાર છે જગત પર. મારા લેખનમાં જે ચિંતાનો વિષય છે, શહેર કે ગામ, એ આ જમીન, આ પાણી, આ પક્ષીઓ, આ પ્રકૃતિ, એની વચ્ચે જે વિસંવાદિતા ઊભી થઈ રહી છે, અનેક પ્રકારના જે પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે, એ ચિંતાનો વિષય છે. એટલે કથા સાહિત્યમાં તો બોલકા થઈને પણ કહેવાનું હોય, પણ ગીતમાં બોલકા બહુ ન થવાય. એ જે લયમાં તમે લાવી શકો વાત, સંવેદના જગવી શકો, અને તમારો શબ્દ પછી આ કળાકારો દ્વારા વ્યક્ત થાય અને આનંદ થાય, તો મારી ગેરહાજરીમાં પણ તમે આ ઉપક્રમ કર્યો હોત તો પણ મને એટલો જ આનંદ થાત. ઉમાશંકર ક્યાં છે, પન્નાલાલ ક્યાં છે, રાજેન્દ્ર ક્યાં છે, પણ એમનો શબ્દ છે. પન્નાલાલના પણ ગીતો છે, એ તો અગાઉ વાત થઈ હોત તો હું કહેત. તું તો ફરફરતો વાસંતી વાયરો, હાથ આવે આવે ને સરી જાય જો, કેમ કરી હાથમાં લેવો. તું તો પાણી કરતાય વળી પાતળો, મારી એરણથી ઢળી ઢળી જાય જો, કેમ કરી ઘાટમાં લેવો. પન્નાલાલ. ભૂલ્યા ભૂલાશે મહીમર માળખા, ભૂલી જવાશે પ્રીતની રીત, પણ નહીં રે ભૂલાય એક આટલું, કોકદન કરીતી પ્રીત. પન્નાલાલ છે, આઠ ચોપડી ભણેલો માણસ. ખબર જ નહોતી કે આપણે જે બોલી બોલીએ છીએ એમાં સાહિત્યકાર થવાય. ગોવર્ધનરામ જેવા હોય એ સાહિત્યકાર થાય, પ્રશિષ્ટ. પણ ઉમાશંકરે સાપના ભારામાં બોલીનો ઉપયોગ કર્યો અને થયું કે આવું પણ લખી શકાય. અને ઉમાશંકરે કહ્યું કે પન્નાલાલ લખો, કે લખું તો ખરું પણ ખબર શી પડે કે સારું કે ખોટું શું, કે આ રહ્યા સુંદરમ, બતાવો. પહેલાં કાવ્યો જ લખ્યા, પછી વાર્તાઓ લખી અને મેઘાણીએ ઉચક્યા. એવા દર્શક આઠ ચોપડી, પણ દર્શક તો પછી ચિંતનમાં ગયા. લોકશાહી વિશે સૌથી વધારે ચિંતન કરનાર કોઈ લેખક હોય આખા ભારતમાં તો દર્શક છે. સોક્રેટિસ સામે રાખ્યો, સોક્રેટિસ. શું ચિંતા હતી? લોકશાહીમાં માને બધાને મતાધિકાર હોય એમ સોક્રેટિસ માને છે, એથેન્સમાં એ નિયમ હતો. પણ મતદારને કેળવવો પડે એ સોક્રેટિસ, અને એની સજા એણે પોતે સ્વીકારી. કેળવણી કરતાં કરતાં શિક્ષક તરીકે એ સજા એને સ્વીકારી. તો સોક્રેટિસ પર તો અનેક રીતે મને એમની નવલકથા પુરસ્કૃત થયેલી, નાટક પણ હમણાં એના બે ત્રણ રૂપાંતરો થયા છે. તો આ બધા લેખકો એટલે ઠેર ઠેર બધાએ પ્રેમથી સન્માન કર્યા, અને દેશની ગુજરાતની બહાર પણ જવાનું થયું. બધે મેં આભારમાં આટલું કહ્યું કે ચાર જ સાહિત્યકારને, ચાર ગુજરાતી સાહિત્યકારને આ એવોર્ડ મળ્યો છે એમ કહેવાને બદલે હું એમ કહેવાનું પસંદ કરું કે ગુજરાતી ભાષા સાહિત્યનું ચાર વખત સન્માન થયું છે. આમ સહેલાથી 12-15 સાહિત્યકારો હું નહીં, તમે પણ ગણાવી શકો, એટલું ગુજરાત સમૃદ્ધ છે. બહુ મુશ્કેલ કામ હોય છે, 24 ભાષાઓમાંથી માત્ર એક સાહિત્યકારને દર વર્ષે આ એવોર્ડ આપવાનું થાય છે. પ્રક્રિયા છે, પણ જેના પુસ્તકો, કવિતા, વાર્તા, નવલકથા એ હિન્દી અને અન્ય ભાષાઓમાં ગયા હોય
એના વિશે લોકો વધારે જાણતા હોય. અમે અધ્યાપક રહ્યા એટલે અલગ અલગ પ્રદેશોમાં ગયા હોઈએ અને બોલ્યા હોઈએ એટલે પણ પરિચય હોય, એટલે થોડું સહેલું કામ એ થયું હોય, પણ એનો આનંદ છે. અને આ જે આનંદ મને થઈ શકે એનાથી વધારે આનંદ જેમણે મને વાંચ્યો છે એમને, અથવા મારા વિશે જેમણે સાંભળ્યું છે એ બધાને આનંદ થયો. તો મેં ધાર્યું નહોતું કે આટલો આનંદ થઈ શકે કહેવટથી. પહેલાં માધ્યમોનો આવો પ્રભાવ ન હતો. આ તો એ લોકોએ મને ફોન કર્યો અને બીજી મેં સંમતિ આપીને બીજી મિનિટે તો મીડિયામાં વાક્ય આવી ગયું, ગુજરાતી લેખકને જ્ઞાનપીઠ એવોર્ડ. અને પછી મારે જમવાનું બાકી હતું, ઘેર ગયો તો સાત, આ તો હેરાન કરે છે, પણ પહેલાં સાત કેમેરાવાળા આવ્યા, જમવાય ન દીધો, બે દિવસ સતત ચાલ્યું. એટલે આ જે માધ્યમોનો યુગ છે, આવી ઘટનાઓને એક બીજો આનંદ એ થાય કે કોઈનો ફોન આવે તે અભિનંદન આપે, પછી પોતાને વિશે વાત કરે, મને બહુ ગમે. 5-7 મિનિટ કહે કે પોતાનો પરિચય આપે. આ જે અણધારી આત્મીયતા જે છે, ના ના, આ હું પોઝિટિવલી કહું છું, મજાક નથી કરતો. આ નરેન્દ્રભાઈને મેં કહ્યું કાલે કે મેં તમને ક્યાંક જોયા એવું લાગે છે, એમને એમના માને આમ નહીં આવ્યું. એમને એમ કે એમના જો મેં ફોટો ક્યાંક જોયો હશે એટલે કહેતો હોઈશ. અહીં હું ત્રીજી વાર આવ્યો અને ગુજરાતમાં તો ફરવાનું ક્યારેક જ પોતાના પૈસે, નહીં તો બીજાના પૈસે આખું ગુજરાત જોવાનું મળ્યું. એટલે ઘણા લોકો અને સ્મૃતિ સારી, એટલે એક આત્મીયતાનો વિસ્તાર. સાહિત્યનું કામ આ છે, સંવેદના જગવવી અને સહાનુભૂતિ વિસ્તારવી, એ કામ. અને આ એક બેન હમણાં ઉડિયા ભાષી પૂછતા હતા કે આ કેલિફોર્નિયા અને ગુજરાત વિશે શું કહેવું છે. મેં કહ્યું કે અમેરિકા જ છે આ, એમને એમ કે આ ગુજરાત છે એવું કહેશે. મેં કહ્યું ના, અમેરિકા જ છે આ. અને આ અમેરિકા એવું છે મૂળમાં, જે પરિવર્તન આવ્યું ને, જે લોકશાહીનો અહીં વિકાસ થયો, એ જે આરંભિક તબક્કો તો આખા જગત માટે અદ્ભુત છે. આ સ્વાતંત્ર્યનું જે મૂલ્ય સ્થપાયું છે ને અમેરિકામાં, એ અન્યત્ર નથી થયું. આપણે ત્યાં કરુણાનું મૂલ્ય છે ભારતમાં સૌથી વધારે. ફ્રાન્સે પણ સમાનતા સ્વતંત્રતા સાથે બંધુતા, એ બંધુતા પણ મોટું મૂલ્ય છે. એટલે આ અમેરિકા જ છે, અને અમેરિકા તરીકે મને આનું ગૌરવ છે. અને ગુજરાતમાંથી નહીં, આખા જગતમાંથી લોકોએ આવીને અમેરિકા રચ્યું છે. આ એક અદ્ભુત દેશ છે જેમાં બધાની ભાગીદારી છે, આખી દુનિયાની ભાગીદારી છે. એટલે ચૂંટણી લડનારાઓની બહુ મોટી જવાબદારી છે. આ દેશનું સ્વરૂપ છે વૈશ્વિક છે, મૂળમાં પાયામાં એ મૂલ્યો છે. એટલે આ અમેરિકા છે, અને અમેરિકામાં આપણે બધા ગુજરાતી ભાષી કે હિન્દી ભાષી કે કોઈ પણ ભાષા બોલનારા રહીએ, આપણી કળાઓનો વારસો અહીં લઈ આવીએ, આનંદ માણીએ અને આનંદ આપીએ, એ તમે જે આ 5 સંસ્થાઓએ મળીને આ સરસ આયોજન કર્યું, આ હું બધું કહીશ ને રામ ગઢવીને તેની ઈર્ષા થશે કે આવું સારું કર્યું. તો મહેન્દ્રભાઈ તો બિલકુલ નેપથ્યમાં રહેનારા માણસ છે, અને વર્ષોનો એમની સાથે પરિચય. પહેલી વાર 91માં આવ્યો ત્યારે ઘણી બધી જગાઓ એમણે મને બતાવેલી. એમના પત્ની મીરાબેન એ ખડખડાટ હશે, અને બધા ઘણા બધા મિત્રો સાથે ત્યારે મળવાનું થયેલું. ત્યારે હું એલે બાજુ પણ ગયેલો, એટલે પહેલી વાર 91માં આ અકાદમી બોલાવ્યો ત્યારે મેં 15 વ્યાખ્યાનો આપેલા અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાતીમાં હિન્દીમાં. એક જગ્યાએ હું કબીર વિશે કલાક બોલ્યો તો પહેલાં કે બોલો, હજુ બોલ્યા કરો કબીર. પાણી હું તે પાતરા, ધુએ હું તે જીન, પવન વેગી ઉતાવલા, સો મિત કબીરા કિન. આ ઈશ્વરની વ્યાખ્યા આપી, પાણીથી પાતળો, ધૂણીથી ઝીણો, પવનથી ઉતાવળો, ઉતાવળા ગુજરાતી શબ્દ, કબીરમાં બધી ભાષાઓ આવી જાય. સો મિત કબીરા કિન, પરમ તત્વનું કેવું સ્વરૂપ સહેલાઈથી કર્યું. સુરદાસે શું કહ્યું, એ ગોપીઓ કહે છે કે છબીલે મુરલી નૈકું બજાવું, એ છબીલા જરા મુરલી વગાડ, કેમ? દુર્લભ જન્મ લહીબ વૃંદાવન, દુર્લભ પ્રેમ તરંગ, ના જાનીએ બહુરી કબ હોવે,
શ્યામ તિહારો સંગ આ દુર્લભ જન્મ છે અને એમાં વૃંદાવનમાં એ શ્યામ ફરી મળવાનું ક્યારે થશે? એટલે મુરલી છબીલે મુર નૈકું એટલે જરા એ છબીલા મુરલી વગાડ, જરા મુરલી વગાડ. આ જે તમારો ઉપક્રમ છે એ જરા મુરલી વગાડવાનો છે. મુરલી વગાડતા રહો. આભાર. થેન્ક યુ રઘુવીરભાઈ. કાલે સર્જક સાથે સાંજમાં ગઈકાલે જે લોકો હાજર હતા એમને વાચિકમ શબ્દ યાદ હશે, અને રઘુવીરભાઈએ વાચિકમ શબ્દની વ્યાખ્યા આપતા કહેલું કે ભાવ સાથે વાંચન કરે એને વાચિકમ. તો હવે પછીનો જે કાર્યક્રમ છે એમાં ભાવ સાથે રજૂઆતનો કાર્યક્રમ છે, વાચિકમનો કાર્યક્રમ છે. પહેલું જે વાચિકમ છે એ જરાક એમાં મેં પ્રયોગ કર્યો છે કે રઘુવીરભાઈએ અને પન્નાલાલ પટેલ, પન્નાલાલભાઈ એમ પણ કહી શકાય, એમણે ઉમાશંકર જોશીને પોતાની સર્જન પ્રક્રિયા ઉપર લેખ લખી આપ્યા હતા. અહીં આ વાચિકમમાં મેં એવો ઉપક્રમ રાખ્યો છે કે બે વાચકો એમાંથી સિલેક્ટેડ ખંડ, પસંદ કરેલા ખંડો સામસામે વાંચે, એક બાજુ રઘુવીરભાઈનો અને એક બાજુ પન્નાલાલભાઈનો, અને એમાં બંનેને મોઢા મોઢ મૂકવાનો પ્રયત્ન છે અહીં. અને એ વાચિકમ કરશે કલ્પના રઘુ, બેઠક સાથે સંકળાયેલા છે, અને શિવાની દેસાઈ જે પન્નાલાલનું વાચિકમ કરશે એ ગ્રંથગોષ્ઠી સાથે સંકળાયેલા છે. તો કલ્પના રઘુ અને શિવાની દેસાઈ. હલો, હું કલ્પના રઘુ, રઘુવીરભાઈ અને હું શિવાની, પન્નાલાલભાઈ પટેલ રજૂ કરીએ છીએ. મારા સાહિત્ય સર્જન માટે શરૂઆતથી ચમત્કાર શબ્દ વપરાતો આવ્યો છે. વળી કોઈકવાર એમ પણ કહેવાયું છે કે પન્નાલાલના સાહિત્ય સર્જનમાં પન્નાલાલનું પોતાનું શું? પન્નાલાલ પટેલ તરીકે હું એ વાતનો સ્વીકાર કરું છું કે આ પ્રકારના મંતવ્યમાં ઘણું બધું તથ્ય છે. સર્જકત્વ એ કોઈક એવું તત્વ છે કે એ હજી સુધી માણસની પહોંચ બહારનું જ રહ્યું છે. લેખનનો આરંભ 10-11ની ઉંમરે થયો. એનું એક નિમિત્ત ગામની ભજન મંડળી, પિતાજી એના પ્રમુખ, નરઘા વગાડતા જાતે શીખેલા, ખાસ ભણેલા નહીં, ને ખેતરમાં કાગળ કલમ કોણ રાખે, તેથી ગરીબ ગરબી મનમાં રચે, ગાય અને ગવડાવે. ગરબી ગવાતી હોય ત્યારે હું ઉઠીને વચ્ચે નાચું. મને લેખક થવાનો વિચાર તો આવેલો જ નહીં, પણ મારા સહાધ્યાયી મિત્ર ઉમાશંકર જોશીએ મને લખવા માટેનું સૂચન કર્યું અને મેં ઝીલી લીધું. અને આમ અણધારી રીતે મેં સાપને દોડું સમજીને પકડી લીધેલો. પછી તો એ મુઠ્ઠી જાણે કે મડા મૂઠ બની ગઈ હતી, અને રોજીરોટીનો પ્રશ્ન પણ આમાંથી સહેજે ઉકલતો હતો. મેં ક્યાંક વાંચ્યું છે કે સર્જન કરવાનું કામ નશાના બંધાણી જેવું છે, છોડવા જાઓ તો પણ ખૂબ મુશ્કેલ છે. લય અને તાલની તાલીમ મને પેલી ભજન મંડળીમાં મળી, ત્યારે તો ભજન એ જ કવિતા. તે વખતની દરેક રચનામાં પૌરાણિક સંદર્ભ અચૂક આવે, વિષય હોય ધાર્મિક અને નૈતિક, સંગીત વિના કવિતા હોય એની ખબર પછી પડી. વડામણા અને મળેલા જીવ પછીના શહેરી વાતાવરણના લખાણો જોકે બંધાણીની જેમ લખાતા જતા હતા. ત્યાં વળી એક ધક્કો આવ્યો ને ગામડાના વાતાવરણની કથા માનવીની ભવાઈનું સર્જન થયું. માનવીની ભવાઈ પ્રગટ થયા પછી બન્યું એવું કે વડામણા તથા મળેલા જીવે 8 ચોપડી ભણેલા ને 16 કલાકની નોકરી કરતા શ્રમજીવી ખેડૂત છોકરાને સાહિત્ય જગતમાં પ્રવેશ અપાવ્યો હતો. તો વળી પાછલે બારણે અને માનવીની ભવાઈએ
એના માટે સાહિત્ય જગતમાં સ્થાન રિઝર્વ કરાવી દીધું અને હું આ રીતે સહજ રીતે જ બંધાણીમાંથી ગારુડી થઈને ગુજરાતી સાહિત્યમાં સ્થાપિત થયો. મેં વાંચ્યું છે કે ક્રિકેટર ઇયાન બોથમે બાળકો માટેની હોસ્પિટલમાં મોટા મોટા ગુપ્તદાન કર્યા છે, પણ એ હોસ્પિટલમાં જઈને બાળરોગીને જોઈ શકતો નથી, ભાંગી પડે છે. મારું દુર્ભાગ્ય એ છે કે હું કોઈ પણ વયને કોરી ખાતા રોગને જોઈ શકું છું અને છતાં જગતને સુંદર માનીને ચાલવાની હઠ લઈને બેઠો છું. આ જગત એવું તો સુંદર અને સમૃદ્ધ છે કે એક શબ્દ પણ લખ્યા વિના ઉત્તમ જીવી શકાય. મારી પાસે આદર્શને ભાવના જેવું કશું છે જ નહીં. મારી પાસે જીવન છે ને એને હું સારી પેઠે ઓળખું છું. આ જીવનને મેં સાહિત્યની કસોટીએ પણ ચડાવેલું છે. એ ખરું કે કોઈ શબ્દમાં કોઈ અર્થ શાશ્વત હોતો નથી, પણ શબ્દ અને અર્થનો કલાત્મક સંયોગ થાય તો શાશ્વત સૌંદર્ય સંભવે. શબ્દ એ પર્ણપુષ્પ છે તો અર્થ છે મૂળિયા. વ્યંજનાનું મહત્વ સુગંધી સહેજ પણ ઓછું નહીં. આગળ જતાં મને ગમ પડી કે આ રીતે આપનું ટટ્ટુ લાંબુ ચાલશે નહીં. મેં વચલો રસ્તો કાઢ્યો. મેં મહાભારત પર લખવાનું નક્કી કર્યું. જોકે આમાં મને આજના સાહિત્ય ક્ષેત્રે તો સરિયામ નિષ્ફળતા જ મળી છે. મૂળ મહાભારતની કથા ધ્યાનપૂર્વક વાંચીને તેની સાથે મારી કથાના અંશો સરખાવવાની કોઈ તસ્દી લે તો તેને બીજાનું લખેલું મેં કેવી રીતે લખ્યું છે તેનો પૂરતો ખ્યાલ આવશે. હું ક્યારેક અર્થના વિકલ્પે પણ અનુભવ શબ્દ વાપરું છું. અર્થમાં ભાવ, વિચાર, બેઉ સમય, સંવેદન અને ચિંતનની સહોપસ્થિતિ અશક્ય નથી. તેમ છતાં બેમાંથી એકને છોડવાની ફરજ પડે તો હું ચિંતનને છોડું. સંવેદન તો સેતુ છે, એના ભોગે પ્રયોગશીલ થવા જતી કૃતિઓનો બચાવ કરતું વિવેચન જવાબ સુધી ન પહોંચતા ગણિતના દાખલા જેવું છે. મેં મારા 50 વર્ષના સર્જનકાળ દરમિયાન સાહિત્ય ક્ષેત્રની ઘણી બધી લીલી સૂકી જોયેલી છે. જોકે મળેલા જીવને નાનાલાલ કવિએ પટેલિયા ગોંજાને સાહિત્યમાં પ્રવેશેલા જોઈને બંબામાં નાખી દેવા કહ્યું હતું, તો વળી પન્નાલાલમાં દર્શન નથી એવું પણ કહેવાતું આવેલું છે. આના જવાબમાં કંકુની વાત મેં કરી છે ને આવી જ એક સુરભી નામની નવલકથા પાછળથી આવેલી છે. વળી મેં નવા પ્રવાહની સામે ચસકેલી વાર્તા લખીને એ પ્રવાહનું ગજુ પણ જોઈ લીધેલું તો છે જ. વાસ્તવિકતાને ફોટોગ્રાફિક કહેનારા વાદની સામે મેં મારી સંસ્કાર કેન્દ્ર વાર્તામાં જવાબ આપવા જેવું કરેલું છે. ઉત્તમ કવિતા મધુર કંઠે સમજપૂર્વક ગવાતી સાંભળવા મળે એ કોઈ સંતના દર્શન કરવા બરાબર છે. ગદ્યમાં કવિતા આવે ક્યારેક તો મોજાના મોજા, કોઈક વાર ખાળવી પણ પડે, પણ ગીતની વાત જ જુદી. નરસિંહ, મીરા, દયારામ ગીતકાર પણ પોતે અને ગાયક પણ પોતે. જેની સાથે ધર્મ સંગીતનું સાયુજ્ય હતું એ ગીતયુગ પાછો આવશે ખરો? મને લાગે છે કે મારા સર્જન પાછળ મારી એક સરસ આદત બળ પ્રદાન કરતી આવેલી છે. હું ભાગ્યે જ કદી ભ્રમમાં રહેતો હોઉં છું. હું મારી જાતનો તાળો આવી વખતે મેળવતો આવેલો છું અને પછી હું આબોહવાની પરવા કર્યા વગર મને જે ઠીક ન લાગી હોય એ વાતને ધરાર કહેતો લખતો આવેલો છું. સાહિત્ય સામાજિક પરિવર્તનનું સાક્ષી બનવા ઉપરાંત નિમિત્ત પણ બની શકે, બને જ. એને બનવું જોઈએ એમ નહીં, પણ બની શકે. મેં ભીષ્મને પરણેલા દેખાડીને ભીષ્મની બાણશૈયા 3 ભાગમાં લખી છે. મારી આવી આવી દૃષ્ટતાઓના નેપથ્યમાં પેલો સર્જક બેઠેલો છે. એ મને કહે છે કે તારી વાત જો સત્ય હશે તે વહેલા મોડા સ્વીકારવાની છે.
વિચારના આ રચનાત્મક અંશનો હું બચાવ કરતો રહીશ એમ મને લાગે છે. કેમ કે વિચાર દ્વારા જ અમુક સંકલ્પ સુધી સંતોષની નજીક જઈ શકાય છે, માનવ સંબંધમાં વિધાયક બની શકાય છે. હું મારી અપૂર્ણતાઓ વિચાર દ્વારા જ જાણી શકું છું, તેથી વિચાર તત્વને ભગોવવાની મારી હિંમત ચાલતી નથી. તેમ છતાં સ્મૃતિરૂપ વિચારની વિરુદ્ધ કૃષ્ણમૂર્તિને સાંભળવાનું સતત ગમતું રહ્યું છે. હું પુરુષાર્થવાદી નથી. મારા હિસાબે શબ્દ ક્યાંક અગમમાંથી આવે છે ને મારી સર્જક ચેતનામાં એનો પડઘો પડે છે એવો મારો અનુભવ છે. મારામાં રહેલા સર્જકે શબ્દનું પેલું ઉદ્ભવ સ્થાન શોધવું જ રહ્યું. એવી શ્રદ્ધા પણ છે કે આ શબ્દની કૃપાથી એનું ઉદ્ગમ સ્થાન મને મળી પણ આવવું જોઈએ. બાકી તો હું પોતે મને લઈયો માનીને લખે જ જાઉં છું. અને વળી એવી માન્યતા પણ સેવું છું કે લખતા લઈયો થવાય તો લઈયામાંથી સર્જક પણ વચ્ચે વચ્ચે થવાય જ. સંવેદના અને કલ્પના, કલ્પના અને અનુમાન, અનુમાન અને નિરીક્ષણ, આવો ક્રમ ચડતી કે ઉતરતી ભાંજણીમાં હોતો નથી એ ખરો, પણ કવિતામાં આ તત્વોનું અસ્તિત્વ હોવું ઘટે. કલ્પનોથી લચી પડતી રચનાઓ સંતુલન ગુમાવે છે. શબ્દના લાલિત્યને જીવનની જીવનથી સ્વાયત્ત માની શકાય નહીં. મને કશી અપેક્ષા નથી, પહેલાં પણ ન હતી. હકીકત તો એ છે, જીવન જાણે કે મને જીવી રહ્યું છે. મને કદી મહત્વાકાંક્ષા પહેલાં પણ ન હતી ને આજે પણ નથી. હું અક્ષરદે દ્વારા કે કીર્તિ દ્વારાય ભવિષ્યમાં જીવવાની એવી તેવી કશી જ એશના રાખતો નથી. બલકે મારા મનથી તો આપ મુએ ફેર ડૂબ ગઈ દુનિયા એવું જ છે. સર્જકની શ્રદ્ધા સદા વિદ્રોહી હોય છે. ચોક્કસ ખ્યાલો માટે થયેલી ક્રાંતિમાં ભાગીદાર થયેલા લેખકો પછી ક્રાંતિના પરિણામોના વકીલ બન્યા અને એમની શ્રદ્ધાને લકવો થયો. લેખક મુદતી ક્રાંતિકારી નહીં પણ કાયમી વિદ્રોહી હોય છે. ગમે તેમ, પણ મને મારા સર્જન કાર્યમાં શ્રદ્ધા છે, કદાચ અંધશ્રદ્ધા પણ હોઈ શકે. અમૃતામાં ઉદયનના મૃત્યુની ક્ષણે, તેડાગરમાં એકાધિક સ્થળે, લાગણીના અંતભાગમાં લાલજી માટેની વીરજીની મૈત્રીની તીવ્રતાએ, ઉપરવાસ રહીની સંવર્ધિત આવૃત્તિમાં જીવનના મૃત્યુની ક્ષણે હું રડ્યો છું. આંસુની બીકે એ પ્રકરણ ફરી લખવાની હિંમત નહોતી, છતાં લખ્યું. ગળે ડૂમો ભરાયો હોય આંસુ લૂછતો જાઉં અને લખતો જાઉં. કાવ્યશાસ્ત્રના નિયમ મુજબ સર્જકને કે ભાવકને આંસુ આવવા ન જોઈએ, પણ મારી આ ઉણપ મોટી છે કે કલાના આનંદ અને આંસુ વચ્ચે વિસંવાદ નથી. હું ભલે સામાન્ય હોઉં, પણ જેની ઉપાસના કરું છું એ સાહિત્ય પદાર્થ અસામાન્ય હોવાની મને પ્રતીતિ છે. આ પ્રતીતિની ક્ષણ એ મારા જીવનમાં પરમ તત્વના અનુગ્રહની ક્ષણ હતી. આપણે સાંભળતી વખતે એવું લાગે કે બેઉ બળિયા વાતે પડે વળે ગયા, કે વાદે વળે ગયા. હવે પછીનું વાચકમ પન્નાલાલ પટેલની કંકુ વાર્તા, અને આ વાર્તા પરથી 1970માં એક ફિલ્મ પણ બની છે. એના દિગ્દર્શક હતા કાંતિભાઈ રાઠોડ, ઘણાએ જોઈ પણ હશે. અને એ વાચિકમ એ આખી વાર્તાને થોડીક મિનિટોમાં અમારે ફેરવવી પડી, કારણ કે આખી વાર્તા તો વાંચી શકાય એમ નથી. એટલે એમાં કંકુ અને મલકચંદના જે સંવાદ છે એ સંવાદ પર અમે વધારે ધ્યાન આપ્યું છે. તો આ વાચિકમની ટેક્સ્ટ વાંચશે દીપલ પટેલ અને પૃથા દેસાઈ, અને બંને સોફ્ટવેર સાથે સંકળાયેલા જીવ છે, પણ ગુજરાતી માટે ભાષા માટે પણ એટલો જ પ્રેમ અને આટલો જ આદર છે. હું દીપલ પટેલ અને હું પૃથા દેસાઈ.
અને અમે પન્નાલાલ પટેલની કંકુ વાર્તાનું વાચિકમ કરવા જઈ રહ્યા છીએ. કંકુ પન્નાલાલ પટેલની ખૂબ જાણીતી વાર્તા છે. એના પરથી એક ફિલ્મ પણ બની છે. વાર્તાની શરૂઆત કંકુના પતિ ખેમાના અવસાનથી થાય છે. અવસાન પહેલાં ખેમો એને કહે છે કે જો ન કરે નારાયણને હું મરી જાઉં તો તું તારો ભવન બગાડતી, કોઈ સપૂતનું ઘર ખોડી લેજે. અને પછી ઉમેરે છે, ને હીર્યો, હે તો તારા ખોડામાં જ છે, મારે તને કહેવા પણ ન હોય. પછી કંકુ ગામના ને નાતના રિવાજ પ્રમાણે ખેમાનું બારમું કરે છે. આમે ખેમો ગયો ત્યારે કંકુના માથે દેવું મૂકતો ગયેલો, પણ પછી કંકુએ એનું બારમું કર્યું એના કારણે પણ એના માથે દેવું વધી જાય છે. કંકુના સગા એને બીજું ઘર માંડવા કહે છે, પણ કંકુ બધાને એક જ જવાબ આપે છે, ભગવાને રાજાના કુંવર જેવો છોકરો દીધો છે, પછી મારે કોઈનો ઓશિયાળો રોટલો ખાવાની શી જરૂર. કાલ મોટો થશે ને તમારી નજર આગળ ઘેડી દરે રમી ઘેર આવશે. કંકુના શેઠ મલકચંદ એ પણ કંકુના નજીક આવેલા શહેરમાં રહે, પણ જ્યારે કંકુના ગામ આવે ત્યારે કંકુને કહે, કંકુ ધન્ય છે તારા મા બાપને, તે તો સાસરિયાની અને પિયરિયાની બેઉની આબરૂ વધારી, નહીં તો વાણિયા બામણ જેવો આ નાતરિયા નાતમાં તે કોણ રંડાપો ગાળે. કાંઈ જોઈએ તો લઈ જવું હો, કાલ સવારે હીર્યો મોટો થઈ જશે, હોય એ તો દસકો સુખનો તો દસકો દુઃખ. મલકચંદ કાકા, તમે તો ભગવાનનું માણસ છો, નહીં તો આટ આટલું દેવું માથે હોય ને બૈરા માણસને કોણ ધીરતું હશે. એકવાર કંકુ મલકચંદ પાસે પૈસા લેવા જાય છે. કહે છે, મલકચંદ કાકા, આવતે વર્ષે તો હળ ઊભું કરવું છે, બળદના રૂપિયા આપશો ને. તે તને ના કોણે કહી, તારા કરતા તો હું ઉતાવળો થયો છું, મને તો ક્યારે મારા ઘરાકનું ઘર સૌની હારે આવી જાય એમ જ થયા કરે છે, આજ ઊભું કરે તો આજ આપું. તમારી તો પૂરી મહેરબાની છે, પણ તમારા લોકોને ક્યાં એનો હિસાબ પડ્યો છે. એવું તો હોય, તમે અમારી ખરી વખતે લાજ રાખો ને તમારો હિસાબે ન ગણીએ એ બને ખરું મલકચંદ કાકા. તમે ગમે તેમ કહો, પણ મારાથી તમારો પાડ ભૂલાય ખરો. પછી તો પૈસાના કામે કંકુને અવારનવાર મલકચંદને ત્યાં જવું પડતું હોય છે. 40-એક વર્ષના શેઠ, પણ એમને મોટું પેટ, બે વાર પરણેલા, પહેલી 2 વર્ષ, બીજી 4 વર્ષ સાથે રહેલી, ભારે કંજૂસ ને લોકોનું લોહી ચૂસવામાં પણ પાછા ન પડે. હળ જોડવાનો સમય આવ્યો ત્યારે કંકુ પાછી મલકચંદ પાસે પૈસા લેવા જાય છે. શેઠ એને પૈસા આપે છે. કંકુ 2 વર્ષમાં જ દેવું ચૂકવી દે છે. પણ એમ કરતાં કંકુનો દીકરો હીર્યો મોટો થાય છે ને હવે ગામડાના રિવાજ પ્રમાણે પરણવા લાયક થઈ ગયો છે. પણ એના માટે છોકરી શોધતા પહેલાં કંકુ શેઠ પાસે જઈને પૈસાનું નક્કી કરી લેવા માંગે છે. ફરી એ શેઠ પાસે જાય છે, બધી વાત કરે છે. શેઠ કહે છે, કેટલાનો ઉપાડ થશે, તમારાથી ક્યાં છાનું છે, કાલ સવારે તો ગલાડામાંનો દીકરો પૈણાવી આવ્યો છે, તોય 1 મણ ગોળ અને 6 વીસુ રોકડા, ધાન તો ઘરમાંથી જ નીકળશે ને ઘી ઉછીનું મળી આવશે, હા લુગડા. હવે સમજ્યા મારા ભાઈ, મણ ગોળ 30-40 ના લુગડા ને 6 વીસુ રોકડા, એટલું જ ને ઘીને માટે બીજે જવાની શી જરૂર છે. પણ એકવાર તું હીર્યાની સગાઈ તો કર, કંકુનો 7 નવાઈનો દીકરો પરણે અને હું નધીરું એ કેમ બને, લઈ જજે. નાતમાં કંકુની આબરૂ સારી એટલે એના દીકરાને છોકરી મળતા વાર ન લાગી. હવે એ ફરી એકવાર મલકચંદ શેઠ પાસે જવા તૈયાર થાય છે. ત્યાં જ મલકચંદ શેઠ પોતે જ ગામમાં આવી જાય છે. કંકુ શેઠને ખર્ચાની વાત કરે છે અને કહે છે, મલકચંદ કાકા, હું તો તમારા જોરે છોકરો પરણાવવા નીકળી છું. 2 દિવસ પછી કંકુ મલકચંદ શેઠ પાસે ગોળ લેવા જાય છે. વાર્તામાં આ પહેલી વાર શેઠ અને કંકુ એકલા મળે છે. જોકે કંકુના મનમાં કાંઈ જ નથી, પણ શેઠના મનમાં ઘણું બધું છે. લેખકે શેઠના ઈરાદાને એક જ વાક્યમાં પ્રગટ કરી દીધો છે. વીંછીની પૂંછડીના આકારની હાથે એક લાંબી કૂંચી કંકુને આપી.
ઉઘાડ જોઉં, હું જરા પાણી પીતો આવું. ને જો સામા ખૂણામાંથી એક રવો કાઢી કાંટા પર ચઢાવજે. કંકુ જુએ છે તો ગોળના બે રવા એકબીજા સાથે ચોંટી ગયા છે. એ એમને ઉખેડી શકતી નથી. શેઠ આવે છે, ઉખાડે છે અને ત્રાજવે મૂકીને કંકુને ગોળ આપે છે. કંકુ ગોળ લઈને ઘરે આવે છે ત્યારે શેઠ એને બે પાંચ દિવસમાં આવી પૈસા લઈ જવાનું કહે છે. પછી દીકરાની જાન જવાના આગલે દિવસે કંકુ શેઠ પાસે પૈસા લેવા જાય છે. શેઠ એને પોતાના ઘરે બોલાવે છે અને ત્યાં કંકુ માટે વર્ષો પહેલાંની માજમ રાત જાગતાના સ્વપ્નસી બની રહી. પછી હીર્યો પરણી જાય છે. ત્યાર પછીના ચારેક મહિને એક બે ડોશીઓને કંકુની હેડચાલમાં ફરક લાગે છે. કંકુને હકીકતમાં પેલા શેઠથી દિવસો રહ્યા છે એની ખબર પડતા એક બે વડીલો એને ગામના જ એક કાળુ નામના માણસ સાથે ઘર મંડાવે છે. પૂરા મહિને કંકુને બાળક જન્મે છે. ડોશીઓને એ બાળકનો ચહેરો જોઈને જ સમજાઈ જાય છે કે આ બાળક મલકચંદ શેઠનું છે. ત્યારે એક ડોશી બોલે છે, મારો પીટ્યો મલકો, જા રે જા. અરે આ રાંડે મારા જેવીને એક જરાક સરખી જો ગંધ આવા દીધી હોત ને તો તું પાકેલી બોરડી પેઠે ઝંઝેડાઈ જાત મલકા. જા રે જા મલકા. એ તો એમ કે કંકુ જેવું લાખેણી માનવી મળ્યું, નહીં તો જા રે જા મલકા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અમારે થોડાક ટૂંકાવી દેવું પડ્યું, પણ કંકુ વાર્તામાં જે બધા પંચાતિયા બેસે છે અને જે રીતે કંકુને પરણાવી દે છે એટલે વેરી ઇન્ટરેસ્ટિંગ. જેને અનુભવ હોય ગામડાનો એને એમ જ લાગે કે આ કેટલું સરસ તાદૃશ્ય વર્ણન કર્યું છે. એક બીજી વાત પણ મારે કરવાની છે કે કંકુ ફિલ્મમાં જેમણે એક ભૂમિકા ભજવેલી એ મીનાક્ષીબેન યાજ્ઞિક પણ એ ઓડિયન્સમાં બેઠા છે. કંકુના બેનપણીમાં મીનાક્ષીબેન, એ યોગાનુયોગ ક્યારેક આવી ઘટનાઓ બને છે. તો હવે પછી મેં શરૂઆતમાં કહ્યું હતું એમ રઘુવીરભાઈનું એકાંકી પસંદગી, અને પસંદગી રજૂ કરે છે રાજા સોલંકી એન્ડ કંપની અને મંડળી એમ હોવું જોઈએ આમ તો, પણ હું જાણી જોઈને એન્ડ કંપની શબ્દ વાપરું છું. તો ચાલો જોઈએ પસંદગી. સાહેબ મને રૂપલા બેડા ની ગણી હમ રે, સાહેબ મને રૂપલા બેડા ની. કેમ છો કુમારી લીના ત્રંબકલાલ મહેતા? હું તને નથી ઓળખતી, ચા. હું છું મુકુંદ મહાશંકર કાપડિયા, તમારો સાત જન્મનો પ્રેમી અને આ ભવનો વેરી. તમને તો વેર ભાવે ભજતા હૃદય ધન્યતા અનુભવશે, પણ જરા એટલું કહેશો કે તમારા મોહક ચહેરા પર આજે નારાજગીની ઝાંખી કેમ થઈ રહી છે? કારણ છે. તો તે જાણી લેવા તમારો આ સંપૂર્ણ સેવક આતુર છે. પેલા વળાંક આગળ તો મેં તને મારો પીછો કરતા જોયો હતો, પછી અચાનક અલોપ ક્યાં થઈ ગયો? અલોપ થવાની વિદ્યા મને આવડતી નથી. તા પછી મને દેખાયો કેમ નહીં? હું પેલા થડની ઓથે બેઠો હતો. બેઠો હતો? કેમ? બેઠો હતો પણ બેસી રહ્યો ન હતો. એટલે સાફ સાફ જણાવ. એ તારે જાણવાની જરૂર નથી. તો પછી તારે છુપાવવાની શી જરૂર છે? અરે જાહેરમાં કહેવા જેવું નથી. હવે સસ્પેન્સ ઊભો કર્યા વગર કહી દે ને. કહી દઉં? હા હા જલ્દી. હું, સારો શબ્દ સૂજ્યો, હું લઘુશંકા કરવા બેઠો હતો. બેશરમ બાવળિયા, પાછો કેવા ગૌરવથી કહે છે, નફટ વર્ચટ.
મેં તો માત્ર સત્ય જાહેર કર્યું છે. તું મને નફટ કહે કે મરકટ, ખોટું લાગે તો તારા સમ. ગુણવાન થવાનો મારો મનસુબો નથી. મેં તને એ અંગે પૂછ્યું? એમ તો તે અગાઉ જે પૂછ્યું એની પણ ક્યાં જરૂર હતી? પણ કાંઈ વાંધો નહીં, આ પ્રકારના સવાલ પૂછી પૂછીને પણ તું મારામાં ઉત્તરો ઉત્તર વધુ ને વધુ રસ લેતી જાય છે, તે મારા માટે પરમ આનંદનો વિષય છે. હવે હું તને કહી શકું છું કે એક જ્યોતિષીએ થોડા દિવસ પહેલા જ મને ભાગ્યશાળી કહ્યો છે. એમ તો ગયા વર્ષે અમારા પ્રિન્સિપાલે પણ અમને ભાગ્યશાળી કહ્યા હતા. આઝાદી પછી જન્મ લેનાર અને હવે મતાધિકાર મેળવનારને. હું નીકળ્યો ત્યારે લોકો ટોળે ટોળા વળીને મત આપવા જઈ રહ્યા હતા. મતદારોની યાદીમાં મારું નામ પણ છે. મારું પણ હશે, પણ તે અહીં મળવા આવવાનું નક્કી કરી દીધું ના હોત તો હું. લીના, તું મત આપવા જવાની તકલીફ ઉઠાવે? આમ તો રજાના દિવસે હું ફિલ્મ જોવા જાઉં છું, પણ હા, કોઈ ખૂબ આગ્રહ કરત તો વળી મતદાન કરવા જાત. તને મળવાનું હોય અને મને લાખ રૂપિયા મળે ને તો પણ બીજે ના જવું. હવે આપણે સલામત જગ્યાએ આવી ગયા છે. હા, ઉમેદવારોના પંજા અહીં સુધી નહીં લંબાય, આમ ક્યાં સુધી ઊભા રહીશું? ચાલ બેસ. હાશ, કોઈ દાનેશ્વરીએ આપણા માટે જ બાંકડો મુકાવે લાગે છે. એને પ્રેમ કરાવ્યાનું પુણ્ય થશે. આવ નજીક આવ લીના, આમ દૂર શા માટે બેસે છે? આજે તો નવરા લોકો પણ ચૂંટણીમાં રોકાયા હશે. આપણા મધુર એકાંતમાં કોઈ ભંગ નહીં પાડે. આવ નજીક આવ લીના. તું પણ મારી નજીક આવી શકે છે? અરે હા, એ મને વહેલું સૂજવું જોઈતું હતું. લીના, તું આને કહે અહીંયાથી ચાલ્યો જાય. તું કહે ને એ જ શોભે. અરે હું એને કહું તો ખરો, પણ મારો વિરોધ કરવાનું એને મન થશે, કદાચ મારી સાથે લડવા પણ તૈયાર થઈ જાય. એ લડવા તૈયાર થશે ને તો હું વચ્ચે પડીશ. ના ના, એ તો જોખમ છે, અને મારે માટે મોટું જોખમ એ છે કે આપણા બેની વચ્ચે પડે તો. તું એને કહી દે ને, તારી અસર પડશે એની પર. પ્લીઝ કહી દો. કહી દે, કહી દે. એ મિસ્ટર, એ મિસ્ટર, તમે અમને ગભરાવી દેવા માંગો છો? નો સિસ્ટર, હું 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 પોતે જ ગભરાઈ ગયેલો માણસ છું. ગભરાયેલા છો? શા માટે? ક્યાં જવું ક્યાં જવું એમને સમજાતું નથી. જે બાજુ દોડી જાઉં છું એ બાજુ માણસો જ માણસો. હું માણસોની દુનિયામાંથી છટકીને નાઠો છું. તમે તમે માણસ તો નથી ને? વખત આયા થઈ છું, પણ તમે આમ દોડે કેમ રહ્યા છો? મારું પીછો થઈ રહ્યો છે. હું હું મુક્ત નથી. મારું મારા પણ પડાવી લેવાનો પેંતળો રચાયો છે. એટલે? હા, કોઈક મને કોઈક મને અદ્રશ્ય રીતે આંતરે છે, કોઈક મને આગ્રહ કરે છે, કોઈક કોઈક મને ધમકી આપે છે, અને કોઈક મારા મનને બાંધી લેવા માંગે છે. પણ એ બધાનું અહીંયા અત્યારે શું છે? અત્યારે તો હા, મારી પાસેથી પડાવી લેવા માંગે છે. શું છે? મૂલ્યવાન વસ્તુ છે, સાચવશો? અમારી પાસે આવ્યા પછી એ મૂલ્યવાન રહેશે? તમે એની ફિકર શા માટે કરો છો? તમે સાચવી શકો એમ હોવ તો બોલો. લીના, શું આપણે સાચવી શકીશું? જો જો એ અહીંથી જવાનો હોય ને તો સાચવીએ. તો ભલે, અહીં મૂકો અને ઝડપથી જાઓ. હા, બાંધીને આપું એક પડી ના જાય. મૂલ્યવાન વસ્તુ છે, હા, એક પડી ના જાય. હા હા, હવે મને કોઈ કહેતા કોઈ પકડી નહીં શકે. અરે પકડી શકે એમાં શું માલ છે? શાલિગ્રામની મૂર્તિ પ્રેમ મંદિરમાં પધરાવી દઈએ પછી શું? ધતુરાના ફૂલ, ધતુરાના ફૂલ તો શંકરને શોભે. હવે હવે ગૌરી વ્રત કરવાની જરૂર નથી. હા, હવે હું પણ મુક્ત છું. મને કોઈ
લાલચ આપવાનો પ્રયત્ન નહીં કરે. સ્ટાલિનની કબર, સ્ટાલિનની કબર ઉખડી ગઈ છે. હું બચી જઈશ, હું બચી જઈશ. જેવો છું તેવો ને તેવો જ રહીશ. કાચના ટુકડા જેવો પારદર્શી, માટીના ઠીકરા જેવો વજનદાર, અને દિવાલો પરના સૂત્ર જેવો જાહેર, અને ગાડીના ડબ્બા જેવો ગતિશીલ. હવે હું મુક્ત રાજા બાજા ને વાંદરા જેવો હુપા હુ. ભાઈ સાહેબ, તમે જવાનું કહેતા હતા, ભૂલી ગયા? જાઉં? આપનો શું અભિપ્રાય છે? જાઓ તો સારું. ઘણું સારું. તો જાઉં જાઉં. પણ ક્યાં જાઉં? આમ જાઉં તો આમ શા માટે ના જાઉં? મુકુલ, મને લાગે છે આ માણસનું ખસી ગયું છે. ખસી ગયું છે? ખસીને જાય ક્યાં? છે કોઈ બીજું સલામત ઠેકાણું? હે, કહે છે કે હૃદય બીજાનું થઈ જાય છે, હૃદય બીજાનું થઈ જાય છે, પણ મગજ મગજ બીજાનું થઈ શકતું નથી. જાય તો જાય ક્યાં? જરા તપાસ કરી આવી હતી. થાક્યો ભાઈ, થાક્યો. હવે કશું સૂજતું નથી કે કશું જડતું નથી. હા, અને હું ખોવાતો જાઉં છું. મને મને શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ શોધનારા ડરે છે. એક જણાએ બોમ્બ બનાવ્યો તો બીજાએ મુક્તિ છીનવી લીધી, કારણ કે એ લોકો ડરે છે અને મને ડરાવવા માગે છે. અને હું પણ કેવો છું, રહી રહીને ડરી જાઉં છું. હા, જુઓ જુઓ, મને કોઈ પકડવા આવી રહ્યું છે. ભાગું, છટકી જાઉં, ભાગી જાઉં. ભાઈ સાહેબ, તમારી થાપણ તો લેતા જ. ના ના, તો પકડાઈ જાઉં. એમાં મારું શું છે એ હું નથી જાણતો. પેલો આવ્યો, જાઉં, ભાગી જાઉં. આમાં શું હશે મુકુલ? આપણાથી ન જોવાય. જોઈએ તો શું વાંધો છે? વાંધો તો કશો નથી, પણ મને કશું કુતૂહલ નથી. મને છે ને. કારણ કે તું સ્ત્રી છું. સ્ત્રી નહીં, છોકરી. છોકરી? મતાધિકાર મળ્યા પછી પણ છોકરી? હા, હમણાં તો હું છોકરી જ રહેવાની. એટલે એટલે તું તારો વિકાસ થવા દેવા માંગતી નથી? ના. તો હું પ્રયત્ન કરીશ. ફળી પાછો બીજો ફૂટ્યો. આપણે એની સામે પણ નથી જોવું. મૂંગા મંતર થઈને બેસવું છે. હા, ધ્યાનમાં હઈએ એ રીતે. હા, હું આંખો બંધ રાખું છું, પણ તું ખુલ્લી રાખજે. ભલે ભલે. કોણ છો ભાઈ તમે? અમે કઈ અમારો પરિચય આપવા અહીં નથી બેઠા. લોકોથી અજાણ્યા રહેવા માટે જ અમે આ એકાંતની શોધ કરી છે. અમારામાં સહેજે રસ લીધા વિના જ્યાં જવું હોય ત્યાં સત્વરથી જાઓ. મારે કેટલું જાણવું હતું? અમે કંઈક જ્ઞાની નથી. કહેવાની જરૂર નથી, આપોઆપ સ્પષ્ટ છે. તો પછી શા માટે સમય નષ્ટ કરો છો? મારું મુખ્ય કામ જ એ છે. હવે જરા ટૂંકમાં કહેશો કે તમે કોણ છો? પ્રેમી. ખાતરીપૂર્વક કહો છો? ના ના, આશરે. બીજું કશું જાણવું છે? હમણાં એક માણસ અહીંયા ઊભો હતો, એ કોણ હતો? જો મિસ્ટર, એ માણસ કોણ હતો એ હું નથી જાણતો. હવે પછી એક પછી એક તમે સવાલ કરી જાઓ અને એ બધાનો સાચા ખોટા જવાબ આપતો જાઓ, એ બરાબર નથી. અરે, હું જવાન માણસ છું, મને તમારી સાથેની વાતચીતમાં લેશ માત્ર પણ રસ નથી. તેથી અગાઉથી જાહેર કરું છું કે તમે જે કાંઈ પણ પૂછશો એમાંનું હું કશું જ જાણતો નથી. કદાચ આ બેન જાણતા હોય. પણ અત્યારે ધ્યાનમાં છે. ધ્યાન? હા, ગુરુ ગોકુળનાથે એમને ધ્યાન શીખવ્યું છે, માનસિક સ્વાસ્થ્ય માટે. અત્યારે કાન આપણા તરફ રાખી અને એ ધ્યાનમાં છે. તમે જલ્દી જાઓ, નહીં તો હું પણ ધ્યાન ધરીશ. પણ પેલો માણસ ગયો હોય તો? તમારી સાથે એને શી શી વાતો કરી? એની વાતોમાં અમને સમજ પડી નથી. એ ગાંડા જેવો લાગતો હતો? એ તમારા જેવો લાગતો હતો. એ પણ અહીંયાથી નહોતો ખસતો. અચ્છા, પણ એ જે તમને આપતો ગયો છે એ શું છે?
અમે ખોલીને જોયું નથી. એણે મતદાન મથકેથી ચોરી કરી છે, જાણો છો તમે? ના. એના કામમાં તમારી ભાગીદારી સાબિત થશે તો ભોગવી લઈશું. અમે તમારે શી ચિંતા? હું છુપી પોલીસનો માણસ છું. કેમ ધ્યાન તૂટી ગયું ને? સમય પૂરો થયો હશે. મુકુંદ પેલો આપતો ગયો છે, અમને આપી દે. પારકી બલાટળે ને એ પણ અહીંથી જાય. હવે તું એ આપણને સાથે લઈ જશે? હાય હાય, તો ફજેતી થશે. ફજેતી? ફજેતી સેની? અરે છાપામાં આપણો ફોટો આવશે અને પ્રેમીઓ તરીકે પ્રખ્યાત થઈશું. આ જમાનામાં જાહેરાત સામે વળી સુખ કેવી? મજાક ન કર મુકુંદ, ગમે તેમ કરીને આ માણસને અહીંથી કાઢ. અરે જરૂર પડે તો લાંચ આપ. લાંચ? હા, લાંચમાં તો તને આપું ત્યારે. અત્યારે મારી પાસે કશું જ નથી. શું કરું? ઓળખાણ? હા, ઓળખાણ કાઢું. ઓળખાણ એ બહુ મોટી ખાણ છે. નમસ્તે મુરબ્બી, હું આપની કુશળતા ચાહું છું. એટલે કે હું મારી કુશળતા ચાહતો હો તો અહીંથી ચાલ્યો જાઉં, એમ સૂચવવા માંગો છો? ના ના મુરબ્બી, ના ના. અમારી ભાષા શક્તિ એટલી વિકસી નથી, પણ આપને જોઈને નમ્રતા જરૂર વધી ગઈ છે. અને આપને ઓળખ્યા પછી આદર પણ જાગ્યો છે. અમે બંને ગુણદોષમાં સરખા છીએ અને રોજ અહીંયા શાંતિની શોધમાં અહીંયા આવીએ છીએ. પણ આજે આપ આવ્યા અને અમારે માથે મોટી જવાબદારી આવી પડી. હવે એમાંથી છટક્યા વિના છૂટકો જ નથી. તે માટે આપ અમને સલાહ આપો, અમે આપની સલાહ મેળવવા માટે યોગ્ય છીએ. હા, અને એ અંગે આપને શંકા હોય તો અમે અમારી ઓળખાણ આપીએ. અમારા મા બાપ સુખી છે, જાણીતા છે, અને એમની સંમતિથી જ અમે પ્રેમ કરીએ છીએ. અમારો આ પહેલો કે બીજો જ પ્રેમ છે. અમે હજી સુધી કશી અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયા નથી. અમે રાજકારણથી પણ તટસ્થ છીએ. અને 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 અમે કશે જોડાયા નથી, તેથી આપ અમને સલાહ આપો. બસ બહુ થયું, તમને સાંભળીને આનંદ થયો. હવે તમારા પિતાનું નામ જણાવો. હા, આપ તો જાણતા જ હશો, સીઆઈડી શું ન જાણે છતાં કહીએ. અમારા બંનેના પિતા, એમાંથી એકનું નામ છે ત્રંબકલાલ અને બીજાનું નામ છે મહાશંકર. બંને હયાત છે અને હજી આરામથી 2-3 દાયકા કાઢી શકે એમ છે. મુકુંદ, તું મારા પિતા માટે જેમ તેમ ન બોલ. તું શું મારા પિતા માટે જેમ તેમ બોલું? હજી મને કોઈ જ બાબતે નડ્યા નથી અને હું એમના નામ સાથે મારું નામ જોડું એવું એમ ઈચ્છતા પણ નથી. તમે બંને ખૂબ ચતુર છો, તમારા જેવા યોગ યુવતીઓને લીધે આ દેશનું ભાવિ ઉજ્જવળ છે. તમે તમારે અહીં શાંતિથી બેસો અને સુખની નિદ્રા ભોગવો. હા, પછી તો જવાબદારી આવી જ પડવાની છે ને. એની પણ તમને કશી અસર નહીં થાય, આ જીવન આવા રહી શકશો, મારા આશીર્વાદ છે. હવે લાવો, પેલી વસ્તુ લાવો. કેમ નથી આપતી? આમ કોઈની થા પણ આપી દેવામાં વિશ્વાસઘાત નહીં થાય? અરે એ તો જે થાય એ, આપણે તો એટલું જ જોવાનું કે એથી આપણને કશું નુકસાન થશે ખરું? ના, આમ તો બલા ટળશે. લે આપી દે. પણ આ બાંધેલો રૂમાલ તો પેલાનો પોતાનો હતો. તો રૂમાલ તું લઈ લે, એની યાદ પણ તારી સાથે રહેશે. મજાક ન કર મુકુંદ, મને એ માણસમાં બિલકુલ રસ નથી. તેથી જ તો મેં એની ભલામણ કરી હતી. વળી મુરબ્બી પર મારી એવી છાપ પડે કે પ્રેમમાં પણ હું કેવો ઉદાર રહી શકું છું. આપી દે લીના, એમને મોડું થતું હશે. મોડું તો નથી થતું, પણ રજા આપો છો તો જાઉં છું. જરૂરથી જાઓ, તમારા જવાથી અમને આનંદ આવશે. આવજો. આભાર. થેન્ક યુ. મુકુંદ, શું તું એમ સૂચવવા
માંગે છે કે મારું સ્થાન તારા પગ પાસે છે. તારું સ્થાન? તારું સ્થાન તો મારા હૃદયમાં હોઈ શકે, પણ આ મુઠ્ઠી જેવા હૃદયમાં તને સમાવી કેવી રીતે? હા, મકાન બનાવતી વખતે ઇજનેરને કહીશ કે હૃદયના આકારનું બનાવે. મને એવા હૃદયમાં બંધાઈ રહેવામાં રસ નથી. સીધો બેસ, નહીં તો ફટકારીશ. જરા આજુબાજુ જોઈને ફટકારજે, નહીં તો જોનારા કહેશે કે આ છોકરીને કેવો બાયલો પ્રેમી મળ્યો છે. મને એ સામે વાંધો નથી. મહેરબાની કરીને સીધો બેસ. હું બેઠી છું ને તું સૂઈ ગયો. જરા મારી લાગણીનો તો વિચાર કરવો તો. કંટાળો 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 આવે છે લીના, કંટાળો આવે છે. આ જગત પર કંટાળો આવે છે. શું કરું, શું વિચારું, થઈ શકતું નથી. એટલું સારું છે કે તારી સાથે આ પ્રેમ છે તો વખત પસાર થાય છે. આ પ્રેમ ન હોત તો હું શું કરત? કેમ, આ નોકરીમાં તને ઓવરટાઈમ નથી મળતો? ના, પણ જીવનમાં મળે છે. જીવનનું પણ આમ પાર્ટ ટાઈમ હોત તો કેવું, તારી જેમ. એટલે શું હું અડધી જેવું છું? દરેક સ્ત્રી જીવનની સપાટી પર અડધી જ દેખાય છે, અડધી અંદર ડૂબેલી હોય છે. મને ખબર છે તું મને ડૂબાડવા માંગે છે. મારે હવેથી જવું જોઈએ છે. લીના બેસ, થોડી વાર બેસ. તો પછી મને પસંદ આવે એવું બોલ. તો ખુશામત કર. ખુશામત કરું? ખરેખર કરું? હા. તો એક કામ કર, ઊભી થા, ગુસ્સે થા, મારી સાથે લડવા તૈયાર થઈ જા. આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે તું બોલતી હતી એમ અપશબ્દ બોલતી બોલતી હાથમાં ચંપલ લઈ અને મારી પર હુમલો કરવા તૈયાર થઈ જા. આ ચંપલની પટ્ટી ઢીલી થઈ ગઈ છે, ખેંચા ખેંચમાં તૂટી જાય તો? લાવ જો. ના 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 ના, તો તો તું જાણી જોઈએ તોડી નાખે. તો લગ્ન વખતે નવી ચંપલ ભેટ આપીશ. હું કઈ બીજા સાથે લગ્ન કરું તો? તો તો તને ચંપલ જ ભેટ આપીશ. આઝાદી કા બિગલ બજ રહા, ગગન ગુંજતા નારો સે. ચલ લીના, એક કામ કરીએ, તું જા, હું થોડી વાર એની સાથે વાત કરીને આવી પહોંચું છું. જવે જવા દે ને અહીંથી. ના ના, મને એની સાથે વાત કરવામાં મજા આવે છે. હું સાથે છું છતાં એકલા ગળપણથી કંટાળો આવે છે. મને લાગે છે પ્રેમમાં તું નિષ્ફળ જવાનો. તો ફરી શરૂ કરીશ. પેલા કવિએ કહ્યું છે ને, મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું. મને તું મારી તારી જૂની વાતો ન જણાવ, આઘાત લાગશે. આઘાત? હા. અરે આઘાત તો આ માણસને લાગવો જોઈએ, કેવો એકલો છે, સ્થિત પ્રજ્ઞની જેમ બેઠો છે. જા જા, તું એની પાસે જઈને ઊભી રહે, જોઈએ કે તારી હાજરીની એની પર કશી અસર પડે છે કે કેમ. તું મને અપ્સરા માને છે? ના, ભગવાને મને આંખો તો આપી છે, હો, પણ મારે એ જાણવું છે કે વિશ્વામિત્ર છે કે સુખદેવ. જા જા, હું તને તો ચલિત નહીં જ થવા દઉં. જા લીના. જવું હોય ને તો ચાલ આપણે બંને સાથે જઈએ. લીના, આ માણસ અંદરથી કંઈક બોલે છે, સંભળાય છે? એને સંભળાતું હશે, પૂછજો. શું પૂછું? અરે સૂજે. હા સૂજ્યો. એ ભાઈ, તમે પાછા કેમ આવ્યા? શું પૂછું? ભાઈ સાહેબ અહીંયા મારી સામે, તમે પાછા કેમ આવ્યા? હું પાછો કેમ આવ્યો? હું હજુ પહોંચ્યો જ નથી, પછી પાછો આવવાનો સવાલ ક્યાં છે? તમે તો દોડતા ગયા હતા, તોય ક્યાં અહીંયા પહોંચ્યા? તો ફરી દોડો. બેસવા દે, થાક્યા હશે. તમને કોઈએ પકડ્યા નહીં? મને કોઈએ પકડ્યા નહીં? હું
હું પોતે જ પકડી જઈ જાઉં છું તો પછી મને કોઈ કેવી રીતે પકડી શકવાનું હતું? લોકો સમજે છે કે તમારામાં પકડવા જેવું છે શું? હા, લોકો સમજે છે, ફક્ત હું જ નથી સમજતો. મુકુંદ, મને લાગે છે એ સવાલ થાય છે મનમાં કે થોડી વાર પહેલા અહીં આવેલ એ જ માણસ છે આ? ના, થોડી વાર પહેલા હતો હું, એવો ને એવો કેવો રીતે હોઈ શકું? તમે બાય ધી વે એક નદીને બે વાર ક્રોસ કરી છે? અનેક વાર પુલ ઉપરથી, પણ ઓળંગેલી નદી તો એ જ. ના, એ શક્ય નથી. જ્યારે તમે બીજી વાર નદીને વટાવો છો ત્યારે પાણી જુદું હોય છે, એટલે નદી પણ જુદી હોય છે. અમે જે નદીને ક્રોસ કરીએ છીએ, હાજી, એ નદીમાં મોટે ભાગે પાણી હોતું જ નથી. લો, તમે ભાગ્યશાળી છો, તમારે જીવવું પડતું નથી કે વિચારવું પડતું નથી. તમે વિચારક લાગો છો. ના ના, આ તો અમારા ગુજરાતના બહુ મોટા એક લેખક છે, ડોક્ટર રઘુવીરભાઈ ચૌધરી, એમનું લખેલું બોલું છું. તેથી આટલા શાંત છો? બાકી હમણાં તો પેલી થોકડી માટે. હા, મારી થોકડી ક્યાં ગઈ? અહીં અહીં મૂકી હતી. તમને નહીં જડે તો શોધવામાં મદદ કરો ને. અમને શોધતા નહીં, ખોતા આવડે છે. ખોતા આવડે છે? હા, એક બાજુ શોધવાનું ચાલે છે અને બીજી બાજુ ખોવાનું ચાલે છે. ગાનારા રડે છે અને ખાનારા ઊંઘે છે. જાઓ જાઓ, તમે પણ એવા ઊંઘી જાઓ કે ઉંદર કરડે તોય જાગો નહીં. ભલે ભેરી વાગે, નગારા પર ડંકા થાય, આકાશમાંનું બોમ્બ ફાટવાનો અવાજ થાય, સડક પર વીજળી પડે, બગીચામાં રેલ આવે ને બધા જ રસ્તા જંગલોમાં ડૂબ ડૂબી જાય. ડૂબતી ધરાને બચાવનાર, ડૂબતી ધરાને બચાવનાર મહાવરાની શોધાશોધ થાય, બૂમાબૂમ થાય, ચીસાચીસ થાય, અને આ કારમી ચીસોના તીણા અવાજથી મારા કાનના પડદા ચીરાઈ જાય. મારી જીભ નિર્જીવ થઈ જાય. મારી આંખોને માત્ર માત્ર અંધકાર જ દેખાય, માત્ર અંધકાર, આધીમ અંધકાર. મારી શૂન્યતાનું પરમ સત્ય અંધકાર, આધીમ અંધકાર. જાઓ 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 જાઓ. શું માંગે છે? પેલી થોકડી માંગતો હશે. લાવ, મારી વસ્તુ ક્યાં સંતાડી છે? એ તો છુપી પોલીસનો માણસ લઈ ગયો. પોલીસ? છુપી પોલીસ? આ માણસને કેટકેટલું જોઈતું હોય છે. પણ ના, મારે તો અત્યારે મારી એ જ વસ્તુ જોઈએ છે. મારી વસ્તુ તમે શા માટે આપી દીધી? પીક લાગવાથી. તમે ચોરી કરી હતી ને? હા હા, મેં ચોરી કરી હતી મતદાન મથકેથી. હું મત આપવા ગયેલો, મારી સાથે પેલો ફેરિયો પણ હતો, પણ એનું નામ મતપત્રકમાં નહોતું કારણ કે એને સરનામું નથી ને. તમને સરનામું છે? એ તો ખબર નથી. પણ મતદારોની યાદીમાં અમારું નામ હતું, અમે સ્વેચ્છાએ જ મત આપવા ન ગયા. તમે ઉંમરલાયક લાગો છો, પણ હું તો કાચો હોવાથી ગયો તે છેક ગયો. મતદારોને જોયા, કોઈના મોઢા પર સભાનતા હતી જ નહીં, કોઈના ચહેરા પર પસંદગીની જવાબદારી હતી જ નહીં. હા, અંગૂઠા પર થયેલું કાળું ટપકું જોતા જોતા બધા હરકાતા હરકાતા જતા હતા, કોઈના મોઢા પર પસંદગી જવાબદારી હતી જ નહીં. હા, હું ગયો, છેક ગયો, મત આપનારોને જોયા. મને વિચાર આવ્યો કે હું શા માટે અહીંયા આવ્યો છું, પણ છતાં પણ હું ગયો. હિંમત કરીને અંદર ગયો, જે હાથમાં આવ્યું તે લઈને નાઠો, કૂતરાની જેમ નાઠો, કૂતરાની જેમ અંબસ્થાના સસલાની જેમ, અને વધ્ચે આવીને અટવાઈ ગયો સૂર્યપુત્ર કર્ણના રથની જેમ. અમે તો જાણેલું કે તમે ગાંડા છો. ગાંડો એટલે ગાંડો, માણસ જેવો માણસ, પણ જેને બે મગજ એક સાથે કામ કરતા હોય ને એવો. હવે તો સમજ્યા કે નહીં? સમજ્યા કે નહીં? કેવો બાલિશ પ્રશ્ન, સમજ્યા કે નહીં? તમે તો જાણે સમજવા માટે અવતાર લીધો છે કેમ? અરે જાવ જાવ, ઘેર જઈને છાના માના ઊંઘી જાવ. હા, અને લાવ, મારી વસ્તુ ક્યાં સંતાડી છે? એ તો પોલીસને આપી દીધી. તો જાઓ, જેને લઈ આવો, દોડતા જેને લઈ આવો. અને અહીં મૂકીને જાઉં? તો સાથે લઈને જશો? શક્ય છે સાથ? એમાં શું હતું? કાગળ. કેટલા પૈસાના? આપી દઉં. અમૂલ્ય હતા એ કાગળ, એમાં મારું મતપત્રક હતું. મતપત્રક? હા, મતપત્રક, જે પરિવર્તન લાવી શકે, જે માણસની પસંદગીના સંબંધો રચી શકે, જેમાં માણસે પોતાનો વિચાર મૂક્યો, પોતાની આશા મૂકી,
હવે તમે આમ મતપત્રીની આશા છોડી દઈ ગાંડા માણસની જેમ વર્તો નહીં, નહીં તો જેલમાં જશો. મને જેલમાં જીવ્યાનો અનુભવ છે. કઈ સાબરમતી જેલમાં અનુભવ તમને? હા, ઘણો લાંબો અનુભવ. કઈ સાબરમતી? સાબરમતી, કર્ણાવતી, અમરાવતી, અવંતી, કાચી પાકી બધી. તમને કોઈ નવી જેલમાં જવું હોય તો આ સાહેબ બંદોબસ્ત કરી આપશે. એમના માટે જગા ન પણ હોય. મહેરબાની કરીને તમે જરા ગંભીર રહો, તમારું સ્મિત મને નકલી લાગે છે. ગંભીરતા સહ્ય છે, ગંભીરતાનું પરિણામ તો તમે ભોગી રહ્યા છો. મતપત્રક અને મેળવવા માટે હું ક્યારનો તલસતો હતો? તો પછી મત કેમ ના આપ્યો? વિચાર આવ્યો કે શા માટે આપું? તમારી પસંદગી જણાવવા. પસંદગી? મારી પસંદગી? તેથી શું થવાનું હતું? પસંદગી, વર્ણી, ચોઈસ. તમે તમારા અધિકાર પર હસો છો? હા, કારણ કે કર્તા ને કાર્ય વચ્ચે કોઈ સંબંધ નથી. મેં જોયું કે માણસોના ટોળે ટોળા એમને એમ એમને જોઈને મેં પસંદગીનો અધિકાર જતો કર્યો. પણ એમની પસંદગી છીનવી લેવાનો તમને અધિકાર નથી. પણ જે લોકો પોતાના અધિકારથી સભાન નથી તેમનું શું? એની સાથે અમારે નિસ્બત નથી. પણ જે સભાન છે પણ પસંદગીમાં રસ નથી તે? એ નિર્દોષ છે, એમનાથી સામાજિક વ્યવસ્થા જોખમાતી નથી. પણ તમે તમે જે કંઈ કર્યું તે? ખરું પૂછો તો હું કશું જ કરી શકતો નથી. મને મારે કશું કરવાની જરૂર પણ નથી, કારણ કે મારી બેચેનીના મૂળમાં મારી નિષ્ક્રિયતા છે. અમારા કરતા તમે કંઈક સક્રિય લાગો છો, તમને વિચારો તો આવે છે? અહીં વિચારવું એ ગુનો છે, સાચું બોલવાની સજા થાય છે. તમે બોલો એ જ સાચું? એટલું જ સાચું? હા, મારા માટે તો એ જ સાચું, મારો અનુભવ, મારી પ્રતીતિ. તમે ત્યાં અટકવાને બદલે આગળ વધ્યા, સમાજ વ્યવસ્થામાં ખલેલ પાડી, અન્યની પસંદગી પર ઘા કર્યો, શાંત જળમાં પથ્થર ફેંક્યો. પણ જળને શાંત થતા વાર નથી લાગતી? એ જુદી વાત છે, પણ પથ્થર ફેંકવા બદલ એમણે જવાબ આપવો જ પડશે. હું જવાબ ન પણ આપું, કદાચ મને જવાબ નહીં આવડે. મને આવડશે, હું આજ સુધી એ જ શીખ્યો છું. તમારા વતી હું જવાબ આપું? એ મને ખપ ના લાગે, અને મારી પાસે તો સવાલ છે સવાલ. જવાબ આપીને છૂટી જાઉં કે સવાલ પૂછીને વધુ સંડો આવું, એ તમારી પસંદગીનો સવાલ છે. પસંદગી? સવાલની પસંદગી, સાથીની પસંદગી, એકલતાની, શુદ્ધતાની, અને હવે હવે આ બંધનની પસંદગી. હું તમને મુક્ત કરાવવા આવું? બીજાની મદદથી મળનાર મુક્તિમાં મને રસ નથી. જય હિન્દ બાબુજી. હલો, નાટકના બધા જ કલાકારોને હું વિનંતી કરું કે એક કર્ટન કોલ લે. કેટલું પ્રસ્તુત નાટક હતું! આપણે જીવનમાં ઘણા બધી પસંદગી કરવાની હોય છે, એ પસંદગીને કેવા સુંદર સાહિત્યિક સ્વરૂપમાં રઘુવીરભાઈએ મૂક્યું અને એમને આપણા મિત્રોએ સજીવન કર્યું. એ માટે આવો, તમે ટેક અ કર્ટન કોલ. ઓળખાણ કરાવું, ચિરાગ જોબનપુત્ર, હેમંત કેરી, રાજુભાઈ, પૌલમીબેન, ભરત ત્રિપાઠી અને અચલ અંજારિયા. હવે કાર્યક્રમનો છેલ્લો જ ભાગ છે, બહુ લાંબો નહીં લઉં. અમારા બધા જ આયોજકો વતી બે શબ્દો કહેવાનું સમય લઈશ. સારી વાત તો એ છે કે આપણે મોડું શરૂ થયું તે છતાં સમયસર પૂરું કરી રહ્યા છીએ. માનનીય રઘુવીરભાઈ, માનવંતો મહેમાનો,
વડીલો અને મિત્રો, મને આ રીતે બોલવાની ટેવ નથી. વળી સ્ટેજ ઉપર ચડી અને માઇક હાથમાં લઈને બોલવું એ મારે માટે અણગમાનો વિષય પણ ખરો, પણ આ પ્રસંગના આયોજનના અમારા ત્રણ આયોજકો વતી હું જે હૈયે આવ્યું છે તેને હોઠે લાવવા આવ્યો છું. ગુજરાતી હોવાનો મને ઘણો ગર્વ છે. ગુજરાતમાં મારો જન્મ થયો મારું નસીબ ગણું છું, અને ગર્વને વ્યક્ત કરવા માટે કંઈક એવી પળ હંમેશા શોધતો રહું છું કે જે આપણી સંસ્કૃતિનું કંઈક ઉત્તમ રૂપ હોય. એવી જ પળનો ખ્યાલ જ્યારે આવ્યો 12 જુલાઈ ગયે વર્ષે, ત્યારે નક્કી કર્યું કે રઘુવીરભાઈને આપણે અહીંયા બોલાવવા. આપણા સદનસીબે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા ન્યૂજર્સી રામભાઈ ગઢવી એનું આયોજન કર્યું જ હતું, એટલે એમની સાથે સંકળાઈને અને અમારા અહીંના બધા જ મિત્રો સાથે મળીને ટોકો ફાઉન્ડેશનની સ્પોન્સરશિપ અને બાકીના 5 મંડળો, બેઠક, પુસ્તક પરબ, ગ્રંથગોષ્ઠી, ડગલો સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું, અને આપ બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા એ માટે હું આપ સૌનો આભારી છું. આ કાર્યક્રમ યોજવામાં 2 મુખ્ય ધ્યેય હતા. એક તો આપણી આ ગૌરવની ક્ષણને માણવી, અને બીજું અહીં જે બધા મંડળો છે તે બધા સાથે મળીને કંઈક કરવું. ઘણા બધા મંડળો પોતપોતાનો કાર્યક્રમ કરે છે અને બહુ જ સુંદર કામ થાય છે, પણ સાથે મળીને કંઈક કર્યાનો વિશેષ આનંદ છે, અને આવી પળ તો સાથે મળીને જ કરવાની હોય ને. એટલે એ બંને ધ્યેય સફળ થયા છે એવું મને લાગે છે. તો અહીંની દરેક સાથીઓ સંસ્થાઓનો આભાર માનું છું. સૌથી પહેલાં તો અહીંની અમારા દાતાઓ જેમણે અમને પીઠબળ આપીને આ કાર્યક્રમ બધા માટે નિઃશુલ્ક રીતે કરવાની સગવડ કરી આપી. કિરીટભાઈ અને સ્મિતાબેન શાહ, જયશ્રીબેન મર્ચન્ટ, પછી સંદીપભાઈ શાહ, સુરેશભાઈ ઉર્વશી પટેલ, કોઈનું પણ નામ રહી જતું હોય તો યાદ કરજો મને. પણ પ્રતાપભાઈ પંડ્યા, માત્રા મજુમદાર, હરિકૃષ્ણ મજુમદાર, સુરેશ અને ઉર્વશી પટેલ અને સંદીપ શાહ, બધાનો ખૂબ ખૂબ આભાર. જાહેર ખબરો આપીને અમને આર્થિક સહાય કરી એવા વ્યવસાયી મિત્રોને જેમના એડવર્ટિઝમેન્ટ્સ અમારા બ્રોશરમાં છે તે બધાનો પણ આભાર. અને એમાં અમને સારી રીતે મદદ કરનાર રામજીભાઈ અને સીબી પટેલનો આભાર. આભાર અમારા સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન, મેં નામ લીધા, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટોકો ફાઉન્ડેશન. આભાર સાહિત્યિક સંસ્થાઓ, પુસ્તક પરબ, બેઠક, ડગલો અને ગ્રંથગોષ્ઠીનો. આભાર આઈસીસીનો જેમણે આપણને આ હોલ વાપરવા માટે આપ્યો. સંગીતની ટીમ હેતલ, આનળ, નિકુંજભાઈ, વિકાસ સાલવી અને ગુરુદીપ હીરા. વાચિકમની ટીમ કલ્પનાબેન રઘુ, ડિમ્પલ પટેલ, પૃથા દેસાઈ અને શિવાની દેસાઈ. નાટકની ટીમ ચિરાગ જોબનપુત્રા, પૌલમી સોલંકી,
ભરત ત્રિપાઠી, રાજા સોલંકી અને હેમંત કીરી, સ્વયંસેવકની મંડળી, અચલ અંજારિયા, અમરીશ દામાણી, આનળ અંજારિયા, કલ્પના રઘુ શાહ, જયશ્રી પટેલ, જયશ્રી મર્ચન્ટ, ડિમ્પલ પટેલ, પૃથા દેસાઈ, પી કે દાવડા, પ્રજ્ઞાબેન દાબદાવાળા, પ્રતાપભાઈ પંડ્યા, રાજુભાઈ સોલંકી, રાજેશ શાહ, રામજીભાઈ પટેલ, સતીશ રાવળ, સીબી પટેલ, સંદીપ શાહ, હેતલ બ્રહ્મભટ્ટ, અમિત પટેલ. અહીંની સ્થાનિક સામાજિક સંસ્થાઓ જીસીએ સૌથી પહેલાં અમને આવીને અમને એમણે કહ્યું કે તમે કરો, અમે તમને મદદ કરશું અને આર્થિક સહાય પણ કરી. મહેશભાઈ પટેલ અહીંયા છે કે નહીં મને ખબર નથી, પણ મહેશભાઈ પટેલનો ખૂબ આભાર. એવી જ રીતે આઈસીએ હવેલી, જેમણે અમને ગઈકાલે સર્જક સાથે સાંજ કરવા માટે સુવિધા કરી આપી, એ બધાનો આભાર. અને અંતે શ્રોતાઓ, હા, અને જોયું નજીક હોય એ સૌથી પહેલાં ભૂલાય, રાજેશભાઈ શાહ જે અમારે ગુજરાતી ગુજરાત સમાચારના પ્રતિનિધિ છે, અમને દર વખતે કવરેજ આપે છે અને હિન્દુસ્તાનને અહીંયા બધાના જ અખબારોમાં અહીંયા જે પ્રવૃત્તિ થાય એના વર્ણન રાજેશભાઈ સરસ રીતે ફોટા સહિત મૂકતા હોય છે, તો થેન્ક યુ રાજેશભાઈ. અને જેમણે આ કામને બહુ જ સુંદર આયામ ઉપર લાવીને અમને માર્ગદર્શન, સહાય અને મહેનત ખૂબ કરી, તમે બંને બ્રોશોર સાથે લેતા જજો, એક સ્મૃતિ ગ્રંથ કર્યો છે, એક પ્રોગ્રામની બુક કરી છે, બંનેમાં સાહિત્ય જેવું બીજે ક્યાંય ન મળે એવું સરસ સાહિત્ય એમણે ભરીને આપ્યું છે એવા. અને આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે આપણા વિસ્તારમાં આવીને રહ્યા છે એવા સાક્ષર વિદ્વાન બાહુભાઈ સુથાર. બાહુભાઈનો રાતના 3 વાગે પણ જાગીને એમણે આ બધી સામગ્રી ભેગી કરી છે. હું તો કહું છું કે સુવિનિયર ગ્રંથ આપણે બધાએ મઢીને રાખવા જેવો છે, તો જરૂર રાખજો. અંતે આપ સૌ શ્રોતાગણનો આવ્યા. ઓ, નરેન્દ્રભાઈ પાઠક જતા રહ્યા છે મેયરને લઈને. ઓ, નરેન્દ્રભાઈ છે. અચ્છા ભાઈ, આગળ બેસો ને. નરેન્દ્રભાઈ અહીંયાના મેયરની સાથે બહુ જ સંપર્કમાં છે, તો મિલપીટસના મેયરને લઈ આવેલા. અને સીબી પટેલ જેમણે અમને અને રામજીભાઈ બંને અમને જાહેર ખબરો લાવી દેવામાં મદદ કરી, એમનો ખૂબ આભાર. બધા મિત્રોએ ખૂબ મહેનત કરી છે. સંગીત ગાય એટલું જ નહીં, અથવા તો વાચિકમ કરે એટલું જ નહીં, પણ સાથે ડેકોરેશન પણ કરે અને આવીને ચોપડીઓ પણ ઉપાડી જાય, એ બધા જ મિત્રો. એટલે અહીંયા આપણે ન્યૂજર્સી કે ભારત જેટલી સંખ્યા નથી, પણ બધા જ સાથે મળીને ખૂબ આનંદથી કામ કરીએ છીએ. હા હા, અને જે આવી નથી શક્યા, અમારા બહુ જ પરમ મિત્ર અને સાહિત્ય સંગીતમાં જેમણે વર્ષોથી પીઠબળ આપ્યું છે, એવા અમારા દર્શનાબેન, મારી તો બેન, અને માધવી, ગઈકાલે એમની સાથે મળવા ગયેલા અને રઘુવીરભાઈને સંગીત ને ભોજન ને બધી રીતે જ ખૂબ આનંદ કરાવ્યો એમણે, તો એમનો પણ આભાર માની લઉં છું. નરેન્દ્રભાઈ એટલી અમારું સંપેતરું લેતા જજો. તો અગેન, હા દ્રષ્ટિબેન, આપ કંઈ પ્રતિભાવ આપશો? આપ સૌને નમસ્કાર. અડધી મિનિટમાં જ આપ સૌનો આભાર માની લઉં છું. અને એક વાત હું દિલથી કરવા માગું છું કે આટલો સુંદર કાર્યક્રમ જ્ઞાનપીઠ સર્જકોને કેન્દ્રમાં રાખીને સંગીત, વાચિકમ અને છેલ્લે જે નાટક ભજવાયું,
ખરેખર ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી થાય એટલા સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાબુભાઈ સુથારે જે રીતે આયોજન કર્યું અને મહેન્દ્રભાઈ મહેતા અને કિરીટભાઈ શાહ એ સતત મારા સંપર્કમાં હતા, પણ મને એવી આશા કદાચ આટલી બધી હદે તો નહોતી જ કે આટલી સુંદર રીતે કોઈ કાર્યક્રમનું આયોજન સાહિત્યકારને કેન્દ્રમાં રાખીને થઈ શકે. આપ સૌ આ રીતે દર્શકો પ્રેક્ષકો છો, ઝીલો છો આ વાતને, એટલા માટે જ આ વાત શક્ય બને છે. બાબુભાઈ, ફરી એકવાર આપ સામે બેઠા છો, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ સાહિત્ય પ્રેમીઓનો પણ મારા પિતાજી વતી અને મારા સસરા પન્નાલાલ પટેલ વતી આપ સૌનો હું દિલથી આભાર માનું છું. નમસ્કાર. થેન્ક યુ. ધીસ ઇઝ ધ એક્સલન્ટ પ્રોગ્રામ વોટ વી ડીડ ઇટ. આજે જે ગુજરાતીમાં જે આપણા મોટા સાહિત્યકાર જે આપણું ગુજરાતનું ગૌરવ ગણાય એ આપણે ત્યાં પધાર્યા છે અને બે એરિયામાં જે એમનો જે અમે આગમન કરીએ છીએ તે બદલ આખી બે એરિયાની કમ્યુનિટી નોર્ધન કેલિફોર્નિયા એને સૌનો આભાર માને છે. અને આવો રૂડો અવસર અત્યાર સુધીમાં કોઈ વાર મળ્યો નથી, જે આપણને પહેલો વહેલો અહીંયા મળ્યો છે. ન્યૂ જર્સીમાં આટલા વ્યસ્ત હોવા છતાં આપણને બે દિવસ જે આપણને પ્રોગ્રામ એના બે દિવસનો પ્રોગ્રામ આપણને અહીંયા ફાળવ્યા છે તે બદલ અમે આખા રઘુવીરભાઈનો અને એમની ફેમિલીનો ખૂબ આભાર માનીએ છીએ. અને વળી પાછા પણ જ્યારે સંજોગો આવશે ત્યારે પાછા એમને બોલાવવાનો પ્રયત્ન કરીશું, એ બદલ હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ. એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, રઘુવીરભાઈ ચૌધરી ડુઈંગ અ વન્ડરફુલ સર્વિસ ફોર ધ કોમ્યુનિટી. કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ વિશિસ એન્ડ મંગલમય શુભકામના. ગોડ બ્લેસ અમેરિકા. થેન્ક યુ. And her name is Pritha Desai, and we both have participated for the Vachikam of Raghuveer Chaudhari, and we enjoyed this event a lot, and we have been waiting for this event for a long time, and it was really such an honor to speak in front of him about his story and everything. So we enjoyed a lot and we are feeling very proud of ourselves. Hello. First of all, I would like to thank Mahendra uncle for giving us this opportunity. It has been tremendous help from him that we get to see all these renowned authors here and we get to meet people who are not actually to the common people's reach. So we would like to thank him, and we also are very grateful that we got this opportunity today. Thank you. We were very impressed with the function and the celebration, and this type of activities give prominence to Gujarati literature and the good writers like Raghuveer Chaudhari. અમે ગુજરાતી અને અમારા ગુજરાતી સાહિત્ય માટે રઘુવીરભાઈને જે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તો વી આર સો હેપી. ધેટ્સ ઓલ. થેન્ક યુ સો મચ. હેવ યુ રેડ એની ઓફ હિઝ બુક્સ? યા. વિચ વન? અમૃતા. એવરીબડી મસ્ટ હેવ રેડ. યા. હા, એટલે ત્યાં ન્યૂ જર્સીમાં મુખ્ય આયોજન હતું, પણ ત્યાંના મિત્રો જે અહીં આવ્યા હોત તો એમને ખ્યાલ આવત કે કેવું સુંદર આયોજન. અહીં જે સીધી જવાબદારી એ લોકોને હતી એનાથી પણ વધારે સારી જવાબદારીથી અહીં આયોજન થયું. એમાં વૈવિધ્ય પણ હતું, અને ખાસ મેં જોયું કે નવી પેઢી પણ અહીં હાજર હતી, સારી સંખ્યામાં યુવકો ભાગ લેવામાં સાંભળવામાં. એટલે જે એક લેખક ઈચ્છે કે અનુગામી પેઢી સુધી સાહિત્ય જાય એ ઈચ્છા અહીં પ્રત્યક્ષ થતી મેં જોઈ. બધાનો સ્નેહ તો છે જ, બધાએ સાથે મળીને આવું સુંદર આયોજન કર્યું, એટલે બધાનો આભાર અમારા દીકરી દ્રષ્ટિએ માનો, એમાં હું પણ મારો સુર પુરાવું છું. એ હતા એટલે હું આટલું વધારે રોકાયો, નહીં તો ત્યાં જે સંમેલન હતું ન્યૂજર્સીમાં એ 3 દિવસમાં પૂરું થાત અને પછી હું પાછો જાત, પણ એ સાથે હતા એટલે દ્રષ્ટિ પણ આવી એમની કાળજી લેવા માટે. એટલે અમારું આખું એ રીતે કુટુંબ આવ્યું, એટલે એમને પણ ઘણો આનંદ છે. હવે જે કંઈ મારી ભૂલો હશે એ મને હવે સમજાવશે પછી.
I'm so honored to be a part of a celebration. The author is awesome. He is so well known in Gujarat and in India. And I'm fortunate to play his play. And I could not be more happier in my life. Thank you for having me. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ ઇવેન્ટ જે થઈ એમાં લગભગ અંતે હું પહોંચી શક્યો, પણ રઘુવીર ચૌધરી સાહેબની સાથે ઇન પર્સન વાત કરવાનો મોકો મળ્યો અને તેમની ગુજરાતી ભાષા પ્રત્યેની અને તેમની દીર્ઘદ્રષ્ટિની જો વાત સાંભળી અને ખૂબ જ રાહત થઈ કે આપણી ગુજરાતી ભાષા જો શિક્ષણ સંસ્થામાં નહીં ટકે પણ ઘરમાં અને કુટુંબોમાં ટકી શકશે અને એના માટે આપણે જ પ્રયત્ન કરવો રહ્યો. આભાર. ઇટ વોઝ એન અમેઝિંગ પ્રોગ્રામ. વી વર વેરી ફોર્ચ્યુનેટ ટુ હેવ સચ અ હાઈ સ્કોલર વિથ અસ. વી એવરીબડી પુટ ઇન 110%. ધી મ્યુઝિક ટીમ ડીડ આઉટસ્ટેન્ડિંગ. ધ વાચિકમ ટીમ ડીડ વેરી નાઇસ. ધી નાટક ટીમ ડીડ એક્સલન્ટ. So every aspect of the program was done very nicely, and the best part of it was that all the organizations came together. Tahuko, Daglo, Baithak, Pustak Parab, everybody came together to make this program a success. So I'm so pleased to see that we can all work together. Okay, thank you.